सहजात मत्स्वरूप परम गुरु। शोभन सोरठ देश विशेरे सागर केरे तीर बंदर वाणिया माहे प्रगट्या बंदर वाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अति अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्न त्रयदाता श्रीमान रवजी मेहता ना आत्मज श्री देवा अंग जात जवक देवी ना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रातरी दीजे हमने तारी अहो उपकारी ज्ञान अवतारी रत्न त्रयदाता। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामुद वंचाई छे वचनामुद 255 दया समोगमना अधूरे थी अपने आवेला के एक पुराण पुरुष ने पुराण पुरुष नी प्रेम संपत्ति विना अमने कई गमतु नथी। आत्मा 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 बीजो कोई ध्वनि नथी अवकाश ज नथी बीजा विचार में एटले ए अपेक्षाए निर्विकल दशा छे। लखे छे अविकल समाधि नु ध्यान क्षण एक पण मटतु नथी 329 मां लखे छे लिखितन निर्विकल 843 मां निर्विकल तो सिद्ध भगवान होय करता भोक्ता तेनो निर्विकल स्वरूप वृत्ति वही निज भाव मां थयो अकर्ता त्यां तो सिद्ध भगवान करता नथी छे कोना स्वरूपना अथवा निज परिणाम जे शुद्ध चेतना रूप करता भोक्ता तेनो निर्विकल स्वरूप એટલે લેખિતન નિર્વિકલ સ્વરૂપ એટલે લેખિતન ભગવાન એમ લેખિતન સિદ્ધાત્મા 167 માં લખીને આપ્યું કે ધર્મદના અંબારામ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ ને કિલાભાઈ ને પૂછે કે તમે કોને મળો છો તો કહેજો કે વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે અને મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી કાંઈ પણ વ્યવહારે છે પોસ્ટમાં લેટર બીડું હોય તો એમ ન લખાય આત્મા પરમાત્મા ત્યાં લખવું પડે રેવાશંકર જગ્યોની પેઢી આ પત્ર રાયચંદભાઈ રવુજભાઈ મહેતાને મળો એટલું લખવું પડે પણ એ નામ નહીં આપતા કે એને કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી। આ 167માં પત્રમાં કુપોલદેવે 14 વાર લખ્યું કે પોતે જ્ઞાનાવતાર છે એને કહેજો જ્ઞાનાવતાર એને કહેજો જ્ઞાનાવતારે આમ કહ્યું છે નિસંદેહ જ્ઞાનાવતાર। એ ધર્મદના અંબારામનું તો જે થયું એ અંબાલાલભાઈને કહ્યું કે હું જ્ઞાનાવતાર છું પણ સીધું નહોતું કહ્યું એટલે આ કહેવાની રીત છે। મગન બાબા સમજાવતા કે વાણીઓ મગનું ન મરી ન પડે હમણાં હું તમને કહું કે અહીંયા ટ્રક બક નહીં આવે ને મારી નવી મર્સિડીઝને ડાઘો પડશે એટલે શું થઈ ગયું હું નવી મર્સિડીઝ લાવ્યો છું લાવ્યો નથી આ તો એક સમજાવવા માટે દાખલો કરું છું હોય તો લાવું પણ એ ખબર પડી ગઈ બધાને કે આ મર્સિડીઝ વાળો છે એ જ્ઞાન અવતાર છે અંબાલાલભાઈને તો ખબર પડી જ ગઈ ત્રિભુવનભાઈને ખબર પડી જ ગઈ કિલાભાઈને ખબર પડી જ ગઈ એવી ખબર પડી ગઈ કિલાભાઈ પત્રમાં લખે છે તમે મને વારે ઘડીએ સપનામાં આવો છો મળવું છે ખૂબ બધું હમણાં મળીને ફાયદો નહીં થાય કંઈ પણ સપનામાં આવે આત્માની નિર્મલ દશા સૂચવે છે એટલું કહ્યું। એ વડવા આશ્રમ બન્યો ને પોપટલાલભાઈ મોહકચંદ કાશીવાલા સુણાવના અને કિલાભાઈ ગુલાબચંદ ખડે પગે પર્સનલ સેક્રેટરી જે ઊભા હતા આ બધા પ્રાણ પૂર્યા છે ભક્તિથી આ બધાને પૂર્ણ ભેગા થાય અત્યારે 107 વર્ષ થયા 108 વર્ષ વડવાને એ યોગ બળ ભક્તિનું બળ હોય આ મગન બાપા કહેતા એક પણ જીવને 100 વર્ષમાં 110 વર્ષમાં સમકિત થશે 100 વર્ષની મહેનત વસૂલ એક જ જણને સમકિત થાય આ મંદિર કર્યું એક જ જણને સમકિત થાય બધો ખર્ચો બધી મહેનત વસૂલ આત્મદર્શન ક્યાં અનાદિકાલથી રખડતા રખડતા આ જ નથી મળ્યું ને કુપોલદેવ પોતે કહે છે ક્યાં તારું ગુપ્તપણું રહેવું થયું હતું એ વાત છે અહીંયા હાથમાં આવી ગયું છે કુપોલદેવની અપૂર્વ આનંદ છે એને કે છે કોઈ અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી કંઈ ગમતું જ નથી આત્મા સિવાય તો ખાવું નથી પીવું નથી પૈસા લક્ષ્મી નથી ગમતી અલક્ષ્મી નથી ગમતી સૂવું નથી ગમવું ગમતું જાગવું નથી ગમતું બેસવું નથી ગમતું ઊભું રહેવું નથી ગમતું સૌભાગ્યબેન એક પત્રમાં લખે છે
જેમ છે એમ આત્મા સહસ્થિતિ કહેવાય આને. સહજ જ એટલે જન્મેલું, સ એટલે સાથે. અનાદિકાલથી આજ સુધીમાં જે મૂળ તત્વ છે એ સહજ. આભ્યંતર ભણવા અવલોકન હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં લંબાણપૂર્વક લખ્યું છે કે એ પુરુષ એટલે શ્રીમદ રાજચંદ્ર પોતે જ લખે છે, સહજ જ પોતા વિશે સહજ લખે છે, કે પોતે જ લખે છે કાળનો ક્ષયોપશમી પુરુષ છે. આવો કોઈ બીજો થયો નથી. પાંચમી નોંધમાં તો લખે છે, પછી આ સહજ પછીની નોંધમાં, પાંચમી નોંધમાં કે અત્યારે બારમે હું એટલે શું, બારમે ક્ષીણમો ગુણ થનક પૂર્ણ પદને પામશે થોડા વખતે. કયું? તેરમું. આયુષ્ય પતશે ત્યારે તમે જોયેલું જે પદ સિદ્ધ પદ એમાં એક મને જોશો. આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર જાય તો ગુજરાતીમાં લખીને આપ્યું છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની પાંચમી નોંધમાં કે અત્યારે હું બારમે હું થોડા વખતમાં સંપૂર્ણતાને પામશે. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું એક પદ સિદ્ધાત્માનું એમાં મને એક જોશો તમે. આનો ગુજરાતી અર્થ શું થાય બીજો? આના માટે કાશી જવું પડે સમજવા માટે, સંસ્કૃત શીખવું પડે. ગુજરાતીમાં તો લખ્યું છે આપણે માટે. હજી ભગવાનને આકાશમાં ગોતે જ લોકો કે ક્યાં છે ભગવાન, મળે ચામડાની આંખથી ત્યારે દ્વાર ખડા ભગવાન. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. રેલવેના યાર્ડમાં એન્જિને ધક્કો માર્યો છે, વેગેન પૂર્વના ધક્કાથી ચાહે શન્ટિંગ થયા કરે છે. જેટલો ફોર્સ હશે કર્મનો એન્જિનનો ત્યાં સુધી ચાલશે, પછી કન્ટેનર ઊભા રહી જશે. જેટલો ફોર્સ છે એટલું ચાલશે, 3305 મહિને ઊભું રહી ગયું. ચોગતિ ચોપડા ચવન્ન ચૂક કહે છે, રામધામ આવીને વેસ્યા ભવ છેવટની એ છે દશા. આ તો સૌભાગભાઈ પૂછવું એટલે કહ્યું, આપણે માટે છે જ નહીં આ, પણ ભાગ્યોગે મળી ગયું આપણને. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. કંઈ જોઈએ છે? દેવલોકમાં નથી જવું તો કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતપ ખાધી. એ આભ્યંતર પરિણામ અવલોકનમાં લખે છે, પહેલી નોંધની પાંચમીમાં જ લખે છે કે જો મારે ક્યું પદી છું કે સુખી હોય એ જોવું તો કરો. કોણ સુખી છે? ઇન્દ્ર દેવલોકો સુખી હશે કે ના? ભૂલ થઈ ગઈ કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતપ ખાધી એટલે એ તો નથી જ જોતું. ચક્રવર્તી થવું છે? દેવ જ નથી થવું તો રાજા કે જ થવું હોય? તો તીર્થંકર થવું છે? તીર્થંકરે કર્યું એ કરી લીધું છે, હવે તીર્થંકર પણ થવું નથી. હવે હવે કઈ ઈચ્છા બાકી હોય? આગામી ગતિનો બંગ બંધ બે ત્રણ આયુષ હોય ત્યારે પડે. ક્ષયિક સંકેત થાય પછી સ્વરૂપમાં સ્થિત હોય, ઈચ્છા રહીત હોય, સામાન્ય રીતે આ વાત છે. કુપલજોની ઉંમર 33 વર્ષ 5 મહિના, 11/3/33, 11/22 મહાવત્રીજ ગુરુવાર સંવત 1947 એ ક્ષયિક સંકેત થયું. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, વચનામૃત 201. એને કેવો બંધ પડે? એટલે જૈન આગમની રીતે કેવો બંધ પડે? આવે ખાલી ગુણગ્રામ ગાવા માટે નહીં, સમીકરણ મેળવવા જાય તોય ભગવાન જ છે. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા શ્રીમદે ભાવના ભાવી છે. શ્રીમદે ભાવના ભાવી છે, આપણને આ શીખવાડ્યું છે. એને તો ભવાય જ ગઈ હતી. લોકો હજી 40-40 વર્ષ પછી વાંચન કરીને એમ બોલે છે કે શ્રીમદની ભાવના છે આ ઉચ્ચ, એની ભાવના છે કે આપણને શીખવાડ્યું છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. એ તો વાઘથી સાથે બેસતા જ નહીં ડરી. એણે ભાવના ભાવી છે, એ તો એણે પ્રયોગ કરેલો. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે આવ્યા હશે ને, એક કરતાં વધારે વાર તો આવ્યો તો જ નામ પડ્યા હોય. એમ પૂછ્યું કે આજે કેમ નથી આવ્યો? એટલે આજ પહેલાં ગઈકાલે કે પરમ દિવસે આવ્યો હશે ને. એટલે ભાવના ભાવી છે, એણે ભાવના ભાવી છે, આપણને શીખવાડ્યું કે આ દશા નહીં આવે ત્યાં સુધી અસંગ આત્મા હાથમાં આવશે નહીં. એકાકી વિચારતો વળી સ્મશાનમાં, હવે હું ભાવના ભાવું છું કે? 7 વર્ષે તો સ્મશાનમાં ગયેલા એ વવાણિયામાં, ધરમપુરનું સ્મશાન, ઈડરનું સ્મશાન, વસોનું સ્મશાન, મુંબઈનું. 10 વર્ષ સ્મશાનમાં તો રહ્યા મુંબઈમાં, આખું મુંબઈ સ્મશાન જ છે કે? પ્રયોગવીર, પ્રયોગ કરીને બતાવ્યો એને. શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. સંબંધ જ નથી તો
सर्व सब दुख नु कारण संयोग संबंध छे एम कोण कहे छे श्रीमद राजचंद्र नहीं अनंत ज्ञानवंत तीर्थंकर 669 पत्र 3 लीटर नो पत्र छे के बधा दुख नु कारण शू संबंध कौंस में लिख्यू संबंध संयोग लिख्यू बधा दुख नु कारण संयोग कौंस में लिख्यू संबंध छे एम अनंत ज्ञानवंत तीर्थंकर कहू छे हे कोण शत्रु ने कोण मित्र एने दोस्ती करवी जोईए એમ કે છે કે સ્ત્રીમાં બેનમાં અને મામાં ભેદ ન ગણવો લગ્ન પછી 8મે મહિને એને કોની સાથે દોસ્તી કરવી હોય હવે જેને પોતાની પરણેતર સાથે દોસ્તી નથી કરવી મા સાથે દોસ્તી નથી કરવી એને પાડોશી સાથે દોસ્તી કરવી હોય હવે વેપારી સાથે દોસ્તી કરવી હોય મુંબઈમાં એટલે કહે છે કે ભેદ જ નથી શત્રુ મિત્ર કોણ છે અમને ખબર જ નથી એટલે સદેહ અસંગ થઈ ગયા છે આ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત હમણાં આવશે આગળ હા એ જ આવ્યું હવે કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર નથી અમે દેહધારી છીએ કે કેમ તે સંભારે ત્યારે માન જાણીએ છીએ યાદ આવે બહાર નીકળતો હતો આ જોડા અરે પગ છે જોડા પહેરવા પડશે મા સતીજીને મોક્ષમાળા શીખવાડવા જવાનું હતું ભવાણિયા હજી મોક્ષમાળા છપાણી નથી હસ્તલિખિત અને સુવિગણાંગ સૂત્ર સમજાવવાનું હતું પોપટલાલ મંજી ભવાણિયા સમાચાર નામ પડેલું કુપોલદેવે કે ચાલો 3 સાધુએ આવ્યા છે એને શીખવાડવાનું છે એ કહે છે તો કે સુવિગણાંગ સૂત્ર જોઈએ છે લઈ જાઓ તો કે ના એણે એમ કહ્યું છે કે એને લઈ આવો અહીંયા તો કે ઠીક 2 વાગે આવજે એકલા ધર્મની વાત ના કરાય સ્ત્રીને પુરુષે આગમની વાત હોય તોય ન કરાય એકલા પુરુષે સ્ત્રીઓને વાત ના કરાય ધર્મની બ્રહ્મચર્ય 9 વાળ તો જ લખે ને ગણે કાષ્ટની પુતળીએ ભગવાન સમાન મોક્ષ મળે એટલે કે તું 2 વાગે આવી જાજે ઉપડ્યા જોડા તો પહેરો ત્યારે ખબર પડી પગ છે અરે પાઘડી મૂકો આપણે સાધુ પાસે જવાનું છે કે પાઘડી મૂકી મૂકતા મૂકતા શું કહે છે પાછા આ પાઘડી મનસુખ માથે મૂકે છે હું પાઘડી પહેરું મનસુખને પાઘડી હોય મનસુખ તો આત્મા છે મારે પાઘડી હોય હું આત્મા છું આ પાઘડી મનસુખ માથે મૂકે છે તો પોતે કઈ પાઘડી માથે મૂકે છે આ મારી પાઘડી નહીં આ તારી પાઘડી નહીં માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે નડિયાદથી મેલમાં બેસવાનું થશે માતુશ્રીને તાવ આવે માતુશ્રી તો આત્મા છે માતુશ્રીના શરીરે તાવ આવે કાનો માત્ર મિંડી પર ભૂલ નથી કરી કઈ લખવામાં આવી વિના દીવાના પણ કલમ ચલાવી છે ઉપયોગ ભૂલ્યા નથી હું આત્મા છું હું આત્મા છું સામેવાળો આત્મા છે માતુશ્રી આત્મા છે માતુશ્રીને કેવી રીતે તાવ આવે માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે મેલ ટ્રેનમાં બેસવાનું થશે આ સતત ઉપયોગ હોય છે ને અંતર્મુખ લખ્યું છે પાછળ ઉપયોગ ઉપર ઉપયોગ રહે ત્યારે કેવળ જ્ઞાન થાય અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ લખે છે 411માં અને અશરીરી ભાવે આ કાળમાં ન જીવાતું હોય તો અમે પોતે નથી એમ માનો પણ અમે તો છીએ રાયચંદભાઈ રવુજીભાઈ મહેતા મુંબઈ નંબર 2 ઝવેરી બજાર તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ અશરીરી ભાવે એટલે ભાવ નહીં સિદ્ધ શરીર છે ભાવ નહીં સિદ્ધ એટલે પરમાત્મા સાકાર પરમાત્મા શરીર ન હોય નિરાકાર પરમાત્મા ઓમ નમઃ સિદ્ધેભ્ય પણ કર્મ હણાઈ ગયા છે બધા તો નમો અરિયંતણ તીર્થંકર નામ પદ હોય તો તીર્થંકર કહેવાય તીર્થંકર પદ નથી નામ કર્મ એ સામાન્ય કેવળી કહેવાય કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂ અવતાર બધું લઈને આવ્યા છે સ્વયંભૂદ કેવળીને આ ભવે ગુરુ ન હોય કોઈ પણ તીર્થંકરને છેલ્લે ભવે ગુરુ ન હોય પણ લઈને આવ્યો હોય ગુરુનું આરાધન કરીને આવ્યો હોય દીક્ષા લઈને આવેલા ભગવાન મહાવીર સ્વામી સાથે પણ એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય તો એટલે 420 વર્ષ પહેલાં ઈડર ક્ષેત્રે દિગંબર આચાર્ય પણ ઉપાડીને આવેલા એ કોતરેલું છે ઈડર ઉપર શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય પથ્થરથી ત્યારે તેનું નામ શ્રીમદ રાજચંદ્ર જ હતું આ ભાઈ કહે શ્રીમદ રાજનું નામ શ્રીમદ રાજચંદ્ર નતું લક્ષ્મીનંદન હતું 4 વર્ષે કહે છે બા મારું નામ લક્ષ્મીનંદન નહીં રાયચંદ્ર રાય એટલે રાજા રાજચંદ્ર એ જ્યારે દિગંબર આચાર્ય હતા ઈડર ક્ષેત્રમાં વિચરતા હતા અત્યારે સમાધિ છત્રી છે ત્યારે એનું નામ શ્રીમદ રાજચંદ્ર હતું અત્યારે શ્રીમદ રાજચંદ્ર પાડ્યું પાછું પોતે જ એટલે દિગંબર દીક્ષા હતી ને અને ભગવાન મહાવીર સામે કઈ દીક્ષા ત્યારે તો દિગંબર છે તમારે ફાટા હતા જ નહીં એટલે દીક્ષા લઈને જ આવેલા એ
દીક્ષા લીધા વગર જ્ઞાન ન થાય તો બરોબર છે કે મંજૂર છે, અમે દિગંબરે દીક્ષા લીધી છે લ્યો ને, એટલે કોઈને વિખવાદ ન થાય પંચમ કાળમાં. પણ આ ક્યારે ગળે ઉતરે? આત્મા નિત્ય છે, પુરવું હોય એ પહેલાં બેસે બુદ્ધિમાં. પ્રત્યક્ષ બેસે તો બલિયારી છે, પરોક્ષ બેસે તો એ ઘણું ઘણું કે આવું હોય. પ્રત્યક્ષ બેસે તો કોઈને પૂછવાની જરૂર જ નથી. પછી અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તરે માંડ જાણીએ છીએ. અને 411માં લખે છે, અશરીરી ભાવે આ કાળે જો ન જીવી શકાતું હોય તો અમે પોતે નથી એમ માનો. પણ પોતે તો છે તો અમે કહીએ છીએ સાચું છે. એને આપણી પાસે શું જોતું હતું કે ખોટું બોલવું પડે? જૈન સાધુ તો ધર્મલાભ કરીને ગોચરી આવે, આ તો રળ્યો રોટલો ખાતા હતા પોતે. એ ક્યાં વરાવ આવતા હતા આપણે ઘરે? એટલું તો દીક્ષા ન લીધી એણે કે આ કાળનો જીવ બદલામાં ક્યાંક માદળિયું માગશે તો, દોરો માગશે તો, નકામાં દર્શનાવણી કર્મ બનશે ને સામેવાળો જીવ. સૌભગભાઈને કહે છે 368માં, જ્ઞાની પાસે વ્યવહાર માગવો આ દર્શનાવણી કર્મનો બંધ પડે, મારો રોગ મટી જાય, મને પૈસા મળો, મારો પાસપોર્ટ મંજૂર થઈ જાય. જ્ઞાની કરે, જ્ઞાની અન્યથા કરે નહીં લખીને આપ્યું છે. તો ભક્તમાં રચેલો તો બેડી તોડવા માટે માનતું આચાર્યએ, મરકીનો ઉપદ્રવ ક્ષમા માટે ભદ્રબાહુએ ઉવસગર સ્ત્રોત રચેલો તો. ગોપાલદેવ કહે છે, આ પૂર્ણ વિતરાગતાનું લક્ષ્ય નથી. મહાવીર સામે કોઈ ચમત્કાર નથી કર્યો, ઋષિનાથ ભગવાને મલ્લિનાથ ભગવાને કોઈ ચમત્કાર નથી કર્યો, આ પૂર્ણ વિતરાગ છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ કરે જ્ઞાની અન્યથા કરે નહીં. ગોશાળા તેજોલેશિયા છોડે છે, ભગવાન માવીના જ્ઞાનમાં છે. આ બે સાધુને હમણાં પ્રાણઘાતક હુમલો થશે, કહે છે તમે વયા જાઓ, આર્તધ્યાન થશે. સાધુ કહે છે તમારા ચરણ આગળ દેહ છૂટે, અને તે વધારે ઉત્કૃષ્ટ ક્ષેત્ર કયું હોય બીજું દેહ છોડવા માટે? લોકો કાશીએ જાય જ મરવા માટે, જૈનેતરમાં કાશીમરણ કહેવાય. એ દેવાનું પ્રિય તમને ગમે એમ કરો. ગોશાળે તેજો લેશે છોડી, શબ ઢળી ગયા, બચાવે નહીં. કોપદે લખ્યું છે પાછળ, જો એ બેને બચાવત, ખાલી મહાવીર સ્વામી આમ ઊંચે જોત ઉપયોગ મૂકીને, તો તેજો લેશે અને ગોશાળો બધું ઉડી જાત, રાખતી જાત. ભક્તિનો કરતા છે માટે મારો છે એ પૂર્ણ વિતરાગ માને નહીં. આ ગુરુજી, એ ગુરુજી આપણને મળ્યા છે, ગુરુ ભગવાન પૂર્ણ પુરુષ. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તરે માંડ જાણીએ છીએ. હવે એક આ ગુજરાતીમાં લખેલું છે, 205 તારીખ વાર તિથિ સાથે, દિગંબર મુનિ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ. આપણને કોઈ કે બનિયાન પહેરીને આટો મારો રોડ ઉપર તો એ ન મારી શકીએ આપણે, શરમ આવે. નગ્ન રહેવું આ પરિષદ જેવો તેવો છે. ઉત્કૃષ્ટ ત્યાગ નમસ્કારને યોગ્ય છે. દોરો નથી એડ્યો, શરીર તો એડ્યું જ ને હજી. જેને શરીર જ નથી એડ્યું અને દોરું ધોત્યું ક્યાંથી એડ્યું છે? અમે દેહ ધારી છે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, એટલે એને શરીર નથી એડ્યું તો ધોત્યું ક્યાંથી એડ્યું છે? ને ડગલો ક્યાંથી એડ્યો છે? ફેટો ક્યાંથી એડ્યો છે? દોરો ક્યાંથી એડ્યો છે? તો દિગંબર આચાર્ય મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા, કોની સાથે સરખાવી શકાય ગોપાલદેવ? અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન. અહો હો રાજચંદ્ર ભગવાન. જેને શરીર જ નથી એડ્યું એને દોરો કેનો એડ્યો છે? શ્વેતંબર કે દિગંબર કે પિતંબર કે રક્તંબર કે નીલંબર, આનો અર્થ છે કે અમે દેહધારી એને ખબર નથી. તો એ દેહને લપેટ્યું હોય લાલ સાડી કે ગરજોડ કે ધોત્યું, એનો શું મતલબ છે? અહીંયા દિગંબર આચાર્યને હલકા નથી ગણવા, અહીંયા મારા સ્વામી સરખો કોણ છે દુનિયામાં? કોણ છે મારા સ્વામી સરખો? જગ માહી જો સ્તવનમાં આવે છે એ પોતે લખીને આપ્યું છે. મુનિ અમદાવાદમાં છે. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ બધું નોંધાયેલું છે પાછું તારીખ વાર સ્થળ સાથે. એમને એમ કહ્યું હશે પણ શરીર છે તો. સંવંત 1955 સમાગમના 5મે દિવસે ઈડર ક્ષેત્રે મુનિઓને કહે છે ગોપાલદેવ, મુનિ આ બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. આખો અત્યારે આશ્રમ એને સિદ્ધશિલા ઉપર છે. પણ શરીર છે તો અશરીરી ભાવે જીવે છે. દેહધારી છે કે કેમ એ સંભાળે તો માંડ યાદ આવે છે. એટલે ભાવ નહીં એ સિદ્ધ છે. આ આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર.
એ સર્વસંગ પરિત્યાગી સાધુ હતા સાત, એને કહે છે. દેવકંજ મુનિ તો આગમના અભ્યાસી હતા. પ્રશ્ન પૂછે તો કે તમે ઝવેરી બજારથી આવ્યા છો, પહેલાં હતું જ એને કે આ ઝવેરી છે, હું પગે નહીં લાગું. પ્રભુજીને કહેતા તમે જાઓ, હું કે હારે આવો, તો કે હારે આવીશ પણ નમસ્કાર નહીં કરું, કે તોય આવો, તો કે હા પછી કે નહીં આવો. શ્રાવક જોઈ જાય ને કે ગૃહસ્થ પાસે જ્ઞાન લેવા જાય છે. ખંભાતના સુંદરદાસ માણેકચંદ પેઢીએથી ચીચપોકલી ઉપાશ્રી 11 કિલોમીટર લઈ આવ્યા કે કાંઈ વાંધો નહીં, હું અહીંયા લઈ આવીશ. કુપોદેવ આવે છે સામે, ભગવાન ભક્તના કલ્યાણ માટે આવે છે. મુનિ શું વાંચો છો? તો કે સુઈગડંગ સૂત્ર, દેવકીન મહારાજ કહે છે. કોનું લખેલું છે? તો કે ભગવાનનું લખેલું છે. તો કે ભગવાનનું લખેલું છે કે બીજા કોઈ લખેલું છે? તમને કેમ ખબર? આશાત્મા કરવા આવ્યા છે ઝવેરી, ઊભા થવા ગયા. પ્રભુજી કહે છે મેં એનો ડાબો સાથલ દબાવી રાખ્યો, ડાયો થવામાં હમણાં બધું સમજાવશે. સમજાવ્યું પછી બધું, પછી ખબર પડી. પછી લખે છે પત્ર છે દેવકંજ મહારાજનો કોપોદેવ પર, હું વેશને સાધુપણું માનતો હતો. ઉત્તરાધનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતીતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. હવે જણીને જાળામાં નહીં નાખતા, અધૂરે નહીં છોડી દેતા, હવે આરે લઈ જજો મને મોક્ષે. દેવા માતાને કહે છે માતુશ્રી આ જગતના તાતને રજા આપો, હવે તો મારે 24 કલાક એની હારે રહેવાય, દીક્ષા લેતો. દેવા માતા કહે છે એને શરીર સુવર્ણ થશે ને તો જરૂર આ પાડી છે. કર્મ ખપી ગયો, શરીરનું શું કામ છે હવે? આ તો ભાડેલીની જગ્યા હતી, કામ પતી ગયું. ભાડાની વેલ ઉડાડી મેલ મૂકીને વયા ગયા. ભાઈની અવશ્ય ઉત્તમ ગતિ છે. અહીંયા એ વિતરાક છે, અહીંયા પરમાત્મા છે, અહીંયા મહાવીર છે. અંતિ મહાવીરથી મોટો કોણ હોય હવે? અંતિ ઉત્તમ ગતિ કઈ હોય હવે? શાસ્ત્રમાં કઈ છે જૈન આગમમાં મહાવીરથી મોટી વસ્તુ? ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે. અહીંયા એ કહે છે હું બીજો રામ છું, વિદ્યમાન વીર છું, પરમાત્મા સ્વરૂપ છું, વિતરાક છું, ભાવને સિદ્ધ છું. શરીરનો લોચો વળગ્યો છે. નામ કર્મ, આયુષ કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ, આયુષ પૂરે બધું ચારે વયું જાય. આથી વિશેષ ગતિ કઈ હોય? ગુજરાતીમાં લખીને આપ્યું છે. મનસુખ 4th દિવસે કહે છે હું બીજી માને રોડવાનો નથી. એટલે દીક્ષા લે તો માં રડે ને પછી? બીજી માને રોડાવીશ નહીં કહેવું. આપણે કંઈ એવી દસ્તાવેજ હોય પછી નોટરાઇઝ કરીએ ને કોપી. મેજિસ્ટ્રેટ તો બાજુમાં ઊભા હતા, વકીલે હતા, સાદા વકીલ, પહેલાં સહી કરે ને પછી મેજિસ્ટ્રેટ સહી કરે. નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર જગજીવન વકીલ, ડૉક્ટર પ્રાણજીવન મહેતા વકીલે હતા પાછા, અને ધારસીભાઈ વકીલ મેજિસ્ટ્રેટ હતા. એણે આ પત્ર લખ્યો છે અંબાલાલભાઈ ઉપર. સત્સંગ સંજોગમાં છે કે 4th દિવસે નાનાભાઈ મનસુખને કહે છે કે હું બીજી માને રોડ આવવાનો નથી. આનાથી વધારે કેટલું કે પછી? અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તરે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળા એવું નથી. અમે બધાએ પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. ગમે તેમ એટલે ઉદીપયો, ગમતું તો કંઈ છે જ નહીં, રુચિ માત્ર સમાધાન પામે છે. પણ ગુજરાતી ભાષામાં એમ ગમે તેમ, એટલે જે રીતે થાય એમ, સહજ જેમ થાય એમ. વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી. સીડી ચડી ગયા પછી નિસરણીની શું જરૂર છે? રાત્રે ભજનનો ત્યાગ, અરે મારે દિવસે નથી ખાવું, રાત્રે હું પાણી નહીં પીવું સૂર્યાસ્ત પછી, અરે દિવસે નથી પીવું તો પાણી. પરિગ્રહ પ્રમાણ કે 5 કરોડથી વધારે નહીં, અરે 1 પૈસો જ નથી જોતો તો. આખું જગત સોનાનું થાય તો અમને 3 બરોબર છે, પરિગ્રહ પ્રમાણની ક્યાં વાત છે? સાધુને તો પરિગ્રહ પ્રમાણ લેવો પડે કે એક જ વિહારમાં 1 પુસ્તક રાખે છે, સાથે બીજો ચેલો હોય કે સંગાથી સાધુ એ બીજું પુસ્તક રાખે, વંચાઈ જાય એટલે એકબીજાને બદલાવી લેવાનું. ત્રીજું પુસ્તક પરિગ્રહ કયો છે આગમમાં? આપણે જૈન સાધુની વાત કરીએ છીએ અત્યારે, જોઈએ એની વાત નથી કરતા, નહીં તો પછી વિકલ્પ થાય કે ટ્રકમાં સામાન જતો હતો ને. આ જૈન સાધુની વાત કરે છે. આચારંગ સૂત્રમાં, સુઈગડંગ સૂત્રમાં છે, દશ વૈકાલિકમાં છે. 2 પુસ્તક હોય પૂરું થઈ જાય એટલે એકબીજા બદલાવી લે. ત્રીજું પુસ્તક પરિગ્રહ કયો છે? ઉપરથી અમારે પરિગ્રહ શું કરવો છે? 832માં લખ્યું કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શના, શરીર જ નથી જોતું તો હવે શું જોઈએ પરિગ્રહ? તો કે વાંચવું નથી. સૂત્રને તને પડખા ફરી વળ્યા છે, આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. આ તો 27 અને 28 પત્રમાં કહ્યું છે, 20મે વર્ષે. તો કે તમે બોલો છો એ ક્યાં લખ્યું છે? ગોશાળાને મળતું નથી તો ગોતશો તો મળશે આગમમાં, ન મળે તો ફિકર નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ મેં જાણ્યું છે. તીર્થંકરની હૃદયની વાત લઈને આવ્યા છે એનું માનવું કે લાઇબ્રેરીમાં ઉડતા કાગળિયા પકડાઈ એનું માનવું?
એ કોણે લખ્યા છે એ ખબર નથી આપણને. એ ત્રણ જણા ભેગા થઈ ગયા પાછા મારામારી કરવા લાકડી લઈને, ઓલો કે 32 છે, ઓલો કે 45, ઓલો કે આ બધા ખોટા પાંચ પરમાગમ. મૂળ કોપી તીર્થંકરના હૃદયની વાત આવી એ માનવું છે કે ઝઘડમ પડવું છે. છોડી મત દર્શન ત્રણો, આગ્રહ તેમ વિકલ, કયો માર્ગ સાચ છે જન્મ તેના અલ્પ. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવા છીએ, ગમે તેમ વર્તીએ છીએ. વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી. નિયમની શું જરૂર છે? હવે નિયમ લઈને જે મળવાનું હોય એ તો મળી ગયું છે. એને મંજિલે પહોંચવાનું હોય, નિસરણીથી ચડી ગયા છે. હવે નિસરણીનું શું કામ છે? ઉતરવું તો છે નહીં પાછું. અપુનરાવૃત્તિ આપણે બોલીએ તો નમોત્થુણમાં, સિદ્ધિ ગઈ નામ દે નવો જીર્ણાણમ જીએ પ્રિયાણમ. ઉતરવું હોય તો નિસરણીની જરૂર પડે, અને ઉતરવું તો છે જ નહીં. એટલે કે વ્રત નિયમનો કંઈ નિયમ નથી, જાત ભાતનો કોઈ પ્રસંગ નથી. અમારાથી વિમુખ એવું જગતમાં કોઈ માન્યું નથી. કેમ? સર્વાત્મા સમદ્રષ્ટિ જો, બધા આત્મા જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, તો કેમ નથી થતા? જે સમજે તે થાય. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. આ દશા છે છતાં પાછા સત્સંગની કિંમત કેટલી એ બતાવે છે કે આ દશે પહોંચી ગયા છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપના ધણી. એ પાછા સૌભાગ્યના સમાગમને ઈચ્છે છે. પત્રના શરૂઆતમાં મથાળે નમસ્કાર કરે સૌભાગ્યને કે તમે અમારા સહજાનંદ છો, અમારા અમારું જીવન તમે છો, તમે ન મળ્યો તમે ક્યારના મરી ગયા હોત. કે આ સત્સંગની આ કિંમત છે. તમે અમારા માટે દેહ ધર્યો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. સત્સંગની આ કિંમત છે. સૌભાગ્યભાઈ કહે છે મની ઓર્ડર કરો ને, મણીની નોકરી રાખો ને, કાં દોરો ધાગો મોકલો ને મંત્ર, એટલે શાંતિથી સમાગમ કરીએ. તો કે આવું વાત લખો છો અમને કંટાળો છે. પાછો બાંછોડ કરી જ નથી એને. જ્ઞાની બાંછોડ કરે જ નહીં, બાંછોડ કરે જ્ઞાની હોય જ નહીં. તો ભક્તિના કારણે પડી જશે તો ઉપદેશ સાહેબમાં પહેલે પાનામાં લખ્યું છે કુપોલદેવી કે મારા ભક્તિના કરનારા પડી જશે અથવા આગળ નહીં વધે એ થોડી બાંછોડ કરો. જ્ઞાન થયું હોય ને એને કોપદ લખ્યું છે નિરાવરણ જ્ઞાન આવરણ યુક્ત થઈ જાય, પાછું સમકિત વમી નાખે. આ મોક્ષ માર્ગે ધસી રહ્યા છે. જેને કોઈને સાથે આવું એને સાથે લઈ જાય છે. ઊભો રહે એ જ્ઞાની હોય જ નહીં. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે. કેમ? બહુ કમાઈ ગયા, છોકરા બધા કામે લાગી ગયા, બંગલો છે માથેરાનમાં, મહાબળેશ્વરમાં, સ્વિટ્ઝરલેન્ડમાં. સંપત્તિ પૂર્ણ છે કે આત્મસંપત્તિ. આત્માથી સૌ હીન. હવે પૂર્ણ કામ પણ છે, કંઈ જોતું જ નથી. જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે. 360નું મથાળું, કંઈ ઈચ્છા જ બાકી ન હોય, સર્વજ્ઞ હોય, પૂર્ણ મોક્ષે નથી જોતો. જૈન શાસ્ત્રમાં લખ્યું છે સાતમા ગુણસ્થાન કે પહોંચેલો મુનિ પછી એને કેવળ જ્ઞાન એને મોક્ષની ઈચ્છા ન હોય. જો હોય તો થાય જ નહીં. એ ઈચ્છા જ છે ને. અહીંયા જ મોક્ષ અનુભવે છે તો ત્યાં બેસીને શું કામ છે? પણ ત્યાં જવું પડે તો પછી વાંધો કદાચ રહી નથી કે હું અહીંયા જ રહીશ, કે અહીંયા મોહ નથી એને. પછી શું થાય? એને લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે, બધું સરખું જોઈએ. અહીંયા સ્વરૂપથી જ જીવે છે એટલે મોક્ષ હથેળીમાં જ છે. ઈશત પ્રાગ ભરા સિદ્ધ છેલા ઉપર પછી અહીંયા જ અનુભવે છે તો મોક્ષ. પણ પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ત્યાં જવું પડે તો એને કદાગ્ર નથી કે નહીં જવું મળે. કેમ? નહીં જવું એ ઈચ્છા થઈ ને તો પછી અટકી જાય. ઈચ્છા માત્ર નથી. કેવળ જ્ઞાનને મોક્ષની ઈચ્છા ન હોય કોને? એ અહીંયા જ કેવળ જ્ઞાન હોય ને. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. શબ્દાધિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી પૂર્વ બહુ બધા દેખાય છે. અમે બધું મ્યુઝિક બહુ સાંભળ્યું છે, ગાયન. અમે બહુ સ્વાદિષ્ટ ખોરાક ખાધા છે. અમે ઘણી સાથે પરણેલા. 128માં લખ્યું ને અનંતકાળના પરભ્રમણમાં જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો. મુખ્ય પછી કાઉન્સમાં લખ્યું સ્ત્રીયાદિક, એને છોડ્યા અનંતકાળ વીતી ગયો. કેટલી વાર છોડી? અનંત વાર છોડી. તો તમને 900 ભાવનું જ્ઞાન છે કે અનંત ભાવનું જ્ઞાન છે? શું કહે છે? અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. એટલે તમને બધા કાળ દેખાય છે. આગળ લખે છે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિ, તેને અનંતવાર છોડતા. એટલે તમે અનંતવાર લગ્ન કર્યા છે પહેલાં,
પછી એ સ્ત્રીને છોડી છે, આ યાદ આવે છે. કર્મગ્રંથમાં એમ છે, જાતિ સ્વયં જ્ઞાન થાય એટલે દાખલા તરીકે સમજવા માટે, મનમને ત્રણ ભાવનું જ્ઞાન થયું જાતિ સ્મરણ જ્ઞાનનું, એક જ ભાવ દેખાય એટલે ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ થાય કે હું આવો હતો આવો હતો. આપણને અત્યારે એક ભાવ દેખાય કે આના પહેલાંના ભાવમાં હું અમદાવાદના રેલવે સ્ટેશનમાં 6 નંબરના પ્લેટફોર્મ પર કૂતરો હતો અને શતાબ્દી એક્સપ્રેસમાં મારો પગ કપાઈ ગયો એવું દેખાય, પછી આપણે કેવો વૈરાગ આવે, કાળ જાણ કે હું કૂતરો હોઉં. અત્યારે આપણને પૂર્ણ પ્રતીતિ છે કે હું ક્યારે કૂતરો થાવ જ નહીં, હું અળસ્યું વાંધો થાવ જ નહીં, ક્યારે હું આવો ને આવો જ રહીશ, હું ક્યારે મરવાનો જ નથી. ઉપર લખ્યું છે ને, જેને એમ હોય હું ક્યારે મરવાનો જ નથી, ભલે સુખેથી સૂવે. આપણે સુખેથી સૂઈએ જ છીએ ને, આપણે કહીએ જ છીએ આજે સારી ઊંઘ આવી, આપણે સુખેથી જ સૂઈએ છીએ. ઊંઘ ના આવે તો ડૉક્ટરની પાસે દવા લે છે ઊંઘવાની, સુખેથી સૂવા માટે. આપણે ભાવ નિંદ્રામાં છીએ. કુપોલદેવ કહે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ, બધા કાળ દેખાય છે. કર્મગ્રંથનો નિયમ છે કે ત્રણ ભાવનું જ્ઞાન થયું ખાલી, ત્યાગ વૈરાગ પ્રગટ્યો. હવે ગમે એટલો ત્યાગ વૈરાગ પ્રગટે, મને ચોથા ભાવનું જ્ઞાન ન થાય જો મારો અસંગનીનો ભાવ હોય તો, પણ 12મો ભાવ મારો અસંગનીનો હોય તો વધારે વધારે મને 11 ભાવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો હવે સામાન્ય વાત પહેલાં કરીએ આપણે. દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમશીની સાથ 900 ભાવ જેણે વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત. કચ્છ બેરાજાના પદમશીભાઈ મુંબઈમાં કોલાબામાં રહેતા હતા, કે મેં એવું સાંભળ્યું છે કે તમને 900 ભાવનું જ્ઞાન છે. તો હા, એવું ક્યાંક છે તો કયો ને, એટલે આખી વાત કરે છે કે 7મે વર્ષે અમીચંદ બાપાને બાળવા લઈ ગયા ને આખી લાંબી લંબાણપૂર્વક, અને પછી અમને ભાવ દેખાણા, પછી જૂનાગઢનો કિલ્લો જોયો એટલે વધ્યું. 900 ભાવની વાત કરી ત્યાં, હજી મારે વધારે જાણવું છે. કોપલ કે ચાલો પેઢી અવસરે વાત કરશું હવે, ત્યારે 900 ભાવની વાત છે. આ કચ્છ બેરાજાના પદમસિંહભાઈની હસ્તલિખિત નોટ છે, નોંધાયેલું છે. કુપોલદેવ પોતે સ્વમુખે કહ્યું છે. એ દેરાસર અત્યારે મોજું જ છે બીજા ભયવાડાનો, દિગંબર દેરાસર એ જ મૂર્તિ જ્યાં કુપોલદેવ કહેલું એ હજી પણ છે. રિપેરિંગને બધું થયું હોય, બધે બદલે છે એ રીતે, બાકી છે મુંબઈમાં. અહીંયા કુપોલદેવ 128 એમ કહે છે કે અનંતકાળ, તો એ આ 900 ભાવમાં એક કોઈ અસંગીનો ભાવ હશે જ નહીં. ચાલો 900 ભાવમાં નહીં હોય કદાચ અસંગીન ભાવ, અનંતકાળમાં એક કોઈ અનંત અસંગીન ભાવ નહીં હોય. ભગવાન મહાવીરના જીવને નૈસર્ગના ભાવમાં સંકિત થયું, પછી તો આવે છે કે ઘણા ભાવ રખડ્યા. આપણે જે 27 ભાવની વાત કરીએ તો મુખ્ય મુખ્ય ભાવ, બાકી વચમાં તો અસંખ્યાત કાળ ફરી આવે છે જીવ. બધા ભાવ આવે, એકેન્દ્રી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, નારકી, અસંગીનો ભાવ આવે. પણ પછી કર્મગ્રંથમાં છે કે જાતિ સ્મરણ જ્ઞાન થાય અને સાથે પૂર્ણ ઉઘાડ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, અને અસંગીનો ભાવ પહેલાનો ભાવે દેખાય. નહીં તો 99 ભાવનું જ્ઞાન થાય અને 100મો ભાવ અસંગીનો હોય તો એને 100 ભાવનું જ્ઞાન થાય નહીં. પછી તો કુપોલદેવને અનંતકાળમાં એક કોઈ અસંગીનો ભાવ નહીં આવ્યો હોય, આવ્યા હશે એ તો બુદ્ધિથી સમજાય, બહુ વાંચ્યા વગર. તો આ કેવળીને જ થાય, બીજા કોઈ ન થાય. એટલે જૈન આગમની રીતે કુપોલદેવ પૂર્ણ પુરુષ છે. એને ગુજરાતીમાં લખીને આપ્યું છે આવી રીતે મોગમમાં અલગ અલગ જગ્યાએ. એટલે વચનામૃતમાં આગળથી પાછળ ફર્યા કરીએ ને તો જિંદગી ટૂંકી પડે એવું છે. આ દરિયો છે, મહાસાગર છે. શું વાંચવું છે બીજું? બીજા શાસ્ત્રો વાંચવા છે, બ્રહ્મચારી કહે છે, વચનામૃત સમજવા માટે. ઉપદેવ પોતે કહ્યું છે મોક્ષ મળા બાલાવબોધ છે નાના છોકરા માટે, પછી લે આજના જ્ઞાનમાં એટલે 32મા વર્ષે. બધા જૈનના આગમ વાંચી લીધા હશે, પછી મોક્ષ મળા વાંચશો તો વધારે સમજાશે. શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી બધું યાદ આવે છે કે આ બધું ભોગવી લીધું છે મેં, પાંચે ઇન્દ્રિયના વિષયો. અહીંયા લગ્નના પહેલા 8મે મહિને એમ કહેતા હોય કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવી આ સંસારને શું કરવો છે, અને લગ્ન પછી 8મે મહિને કહેતા હોય કે પોતાની સ્ત્રીમાં બેનમાં મામા ફરક ન ગણવો. એ મેં તારીખ ગણી છે, લગ્નની તારીખ માં મહિનામાં 44 45માં આખું વર્ષમાં એ 6 વધારે ઘરે રહ્યા નથી. એમાં આમાં આમ લખે છે કે પોતાની પરણેતર સ્ત્રીમાં મામા અને બહેનમાં ફરક ન સમજ. આગળ લખે છે આપણે માટે ખાસ, તેનાથી કંઈ બાળબચારું ફળની પ્રાપ્તિ થાય, સંતાન આવે તો હર્ષયોગ ન કરવો. અને તો હોટલ બુક કરાવી લીધી હોય જન્મદિવસ ઉજવવા માટે, અને હું કુપોલદેવને માનું છું
अधमाधम अधिकोपतित सकल जगत में हूँ। प्रतिक्रमण केवी रीत थाय, आलोचना केवी रीते थाय, चौदेश केटली जाए तो, संवंतरी केटली जाए तो, ये एम के छे के तेनाथी कई बाल बच्चा रूप संतान की प्राप्ति थाय तो हर्षयोग न करवो। छोकरा ने घरे छोकरो आव्यो, डीपी जो व्हाट्सअप ने खबर पड़ जाए कि श्रीमद राजचंद माने छे कि नहीं, जेने पहेलो एलो ब्रह्मानो वंश अवतर्यो अने पहेला कोई जन्म ज नहीं, एटलू सुख एने थाय। અને કુપોલદોને માનું છું તો એ અરે ભવચક્રનો આટો એક ન ટળ્યો, ઠપકો આપે છે જ્ઞાની હોળ મેં વર્ષે આપણને બોલે કેમ એમ, હજી લગ્ન કરવાનું બાકી છે, આ સગળા સંસારની રમણી નાયક રો તો તમે શા માટે પરણ્યા, ભૌગોલિક કર્મ જે 24માંથી 22 તીર્થંકરના હતા એ થાય ભોગતે દૂર, આગ લાગી હોય ને પાણી નાખીએ એટલે શું ઠરી જાય ને, તૃષાવેદની ક્ષુધાવેદની ઋષિનાથ ભગવાન વારવા શા માટે જતા હશે, એક એક વર્ષ ન મળ્યું, એક એક વર્ષ ન મળ્યું એટલે મેળવવા જતા હશે ને, ભગવાન માવીને 6 મહિનાનો ઉપવાસ થઈ ગયા, અભિગ્રહ પૂરો નથી થતો એટલે અભિગ્રહ પૂરો કરવા જતા હશે ને, આગ લાગી છે તૃષાવેદની ક્ષુધાવેદની, આ મોહની કર્મ નથી, છાટે પાણી આગ ઠરી જાય, એ નાખે પાણી, નાખે રોટલીનો ટુકડો, પૂતગલની કોથળીમાં પૂતગલ નાખે, ઠરી જાય, નથી થતું મળ્યું, સહેજે તપશ્ચર્યા થઈ ગઈ, એને કે આઠમની વાટ જોવાની હતી 14ની સંવત્સરીની, સહેજે તપશ્ચર્યા થઈ ગઈ, પાછા ઊભા રહી ગયા કૌશકમાં 25 દિવસ, પાછા ગયા પાછું, એમ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા, એ કર્મ વેદની વાંધણી છે, જો મોહનીય ન હોય તો, એને પરિવાર નથી, વેદનીય સાથે મોહનીય ભળે તો કર્મનું કારણ છે, વેદનીય પોતે અઘાતી કર્મ છે, શરીર આશ્રય છે, જો એમાં ઉપયોગ ન ભળે તો, એ તો રાજી થાય, પ્રભુજી કહેતા આ વેદની આવી છે, હજી આવો, તાવલી આવી છે, હજી આવો, હજી આવો, પછી અમે ત્યાં વયા જશો, ત્યાં ક્યાં ઉઘરાણી કરવા આવશો, જ્ઞાની રાજી થાય, સાધકની કસોટી છે વેદની, એ તો એ માનતા ન માનવા માંડે, કોરોનાનું બ્લડ આપીને કે રિપોર્ટ આમ ફફડ ફફડ ન થાય ને, કુપલ તો લખ્યું છે 5 વર્ષનો સત્સંગ કર્યો છે, આ 5 કે આપણે તો 35 વર્ષની છે વાત, અને દેહમાં થોડીક આકુલતા વ્યાકુલતા થઈ, અશાતા થઈ, બોલાવો ડૉક્ટરને દોડ દોડી કરવા માટે, ગૃહસ્વેરમાં ઈલાજ ન કરવો એમ નહીં, પણ આટલી આકુળ વ્યાકુળતા થઈ જાય એટલે સમજવું કે એને સત્સંગનો છાંટો અડ્યો નથી, ઓય બાપા થાય, એટલે હું આત્મા છું, હું આત્મા છું, પૂર્ણ દેહાધ્યાસ છે, હું દેહ જ છું, બચાવો મને, અરે વેદની કર્મની પૂજા ભણાવે છે તો, અને તીર્થંકરની આશાધના કરે છે, પાસપોર્ટ ગ્રીન કાર્ડ ન મળે તો અંતરાય કર્મની પૂજા ભણાવે છે, એટલે તીર્થંકરની આશાધના કરે છે, સંતાન ન થાય એટલે અંજન છેલાકામાં પારણાનો ચડાવો લે છે, આ તીર્થંકરની આશાધના કરે છે, આ તીર્થંકર પ્રસન્ન થાય એટલે તને સંતાન થાય કે તીર્થંકર પ્રસન્ન થાય તારો સંતાનનો નાશ થાય, નિયાણું કરવાનું છે, આ વિતરાગ ધર્મ નિયાણ તો મહાપાપ ગણ્યું છે, નિયાણું તો યશુજી મહારાજ કહે છે આ ગરલ અનુષ્ઠાન ને 20 અનુષ્ઠાન છે, આ ઝેર ભેળ્યું આમાં, જૈન સાધુ શ્રીપાલનો રાસ લખ્યો ને આંબેલ, આંબેલથી કોઢ મટે, કોઢ તો મટી ગયો, અનુસાંગિક ફળ હતું, રોગ મટાડવા માટે આંબેલ કરી, યશુજી મહારાજ શ્રીપાલ રાસને રચિતા લખે છે એમાં કે 20 અનુષ્ઠાન છે, ઝેર ભેળ્યું મરી જાય, અને કદાચ તરત જ અસર નહીં કરતો, ગરલ અનુષ્ઠાન એટલે સ્લો પોઈઝન કે દેવલોક મને મળે, ત્યાં જઈને પછી ગધડો થઈને મરીશ પછી, પણ આગલો ભાગ વાંચ્યો હોય કે આમ છાટા કરે એટલે રોગ મટી જાય, પાછલો ભાગ ન વાંચ્યો હોય કે મહારાજે શું લખ્યું છે એમાં, સમજાવણ ઉપકારશો, કયું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજરું દાલે ઘસ્યું એવું થાય છે આપણે, એટલે ભવાયો થાય, ભાવ તો ભવે ભાવ રખડીએ જ છે ને આપણે, આંખનું કાજળ ગાલે ઘસ્યું ભવાય, ભવ ભવ ભવમાં રમીએ જ છે ને આપણે, ભૂત એટલે કે કૌતુક કરે કર્મો કા ઉત્પાદ, આપણે ભવાઈ કરીએ છીએ ભવે ભવ જન્મીને, ભવ ઉપરથી ભવાયો શબ્દ છે, ભવાયા ખેલ રમે એ નહીં, આપણે ભવાયા છીએ, કર્મના પ્યાદા છીએ આપણે, રાજા થાય, રાણી થાય, છોકરો થાય, છોકરી થાય, શેઠ થાય, નોકર થાય, પતિ થાય, પત્ની થાય, પ્રધાન થાય, ચોર થાય, પોલીસ થાય, ભવાઈ કરીએ છીએ આપણે, નાટક કરીએ છીએ આપણે, પોતે પોતાની મજાક ઉડાવે છે, શબ્દાધિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી એટલે કર્મના યોગે ઉદય પ્રયોગે, હવે કઈ એટલે કોઈ બેઠો નથી આ ઉપર હજાર હાથવાળો કે ઈશ્વર ઈચ્છા એટલે, એ તો આપણે એમ થાય ગોપાલ તો જગત કરતાને માને છે, આ એક બોલવાની પ્રથા છે રૂઢ, જ્ઞાની સામાન્ય રીતે બહુ વાંધો ન હોય તો એ રૂઢી બદલાવતા નથી,
અમુક તિથિમાં લખતા હતા સાડી અમાસ, કે બારસ હોય ને સાડી બારસ લખે, ભૂખડી બારસ કહેવાય. તો જ્ઞાની પણ એમ જ લખે સાડી બારસ. એમાં બદલાવીને બહુ ફાયદો નથી જવાનો મોટો, તો જ્ઞાની બદલાવે નહીં કંઈ. સુભાગભાઈનો દેહ છૂટી ગયો સાયલામાં. સુભાગભાઈને ખબર હતી ક્યારે છૂટ, બુધવારે મરતું પડવાનું છે. કુપોલદેવને ખબર હતી, ટાડે પણ એ નાઈ લીધું. તો કે એવું માનતા હતા કુપોલદેવ? માનતા બધા કરતો એમાં, ત્યાં બહુ નુકસાન ફાયદો નથી તો કરી લે, અમે પેઢીએ જવાનું જો નાઈ નહીં તો સવા દસે બદલે પોણા દસે નાઈ લીધું, એમ શું ફરક પડે? ત્યાં આપણને વિક્ષેપ થયા નાની નાની વાતમાં. ઘણા પૂછે કુપોલદેવ જગત કરતાને માનતા હતા, હરિચ્છાની વાત કરે છે. એણે લખ્યું છે અમે આવું વાપરીએ ને શબ્દ, ત્યારે ખાલી એ ઉદય પ્રયોગ પ્રારબ્ધ પૂર્વ પ્રારબ્ધ કે કર્મના યોગની વાત છે. 377માં ખુલાસો કર્યો છે, જ્ઞાની ઈચ્છા રહિત ઈચ્છા સહિત એવું કાંઈ હોય નહીં, પરમાત્માનું અવલંબન એને કે મતલબ જ નથી. જ્ઞાની નિરાલંબન છે એને કે મતલબ જ નથી. ભગવાન ભલું કરશે હરિ ઈચ્છા બળવાન, એને એને ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત પણ છે જ નહીં કંઈ, જેમ થાય એમ સહજ વિચરે છે. બહુ લંબણપૂર્વક ખુલાસો કર્યો છે 377માં. નિરાલંબન એવું જ્ઞાનીનું પદ એ આશ્રય ભક્તિ ઈશ્વર ઈચ્છા નહીં એની કરતા આગળ છે. અને તમે સ્વભાવમાં તમે રાખજો હમણાં ઈશ્વર ઈચ્છા, તમારે તકલીફ બહુ છે અને અમે તો તકલીફને સહન કરીએ એવા મજબૂત છીએ. કે જ્ઞાની ત્રિગુણ રહિત છે, દેવવંદનમાં આવે ને ત્રિગુણ રહિતમ, તામસિક ગુણ તો હોય જ નહીં સાધકમય ન હોય, ભોગ વિલાસ રાત્સિક ગુણ નહીં સાત્વિક નહીં. દાઢી કરવી હોય તો કરીને ન કરે, ફેટો પહેરવો હોય તો પહેરે ન પહેરે, શરીર જ નથી તો જોડા પહેરવે જ પહેરે તો ઉઘાડ પગે હાલવા માંડે. કોઈક યાદ કરાવે તો પાછો કદાક રહેતી કે પહેરી લે કે હા, ખેસ મૂકવો હોય તો મૂકે. આરતી જેને ઉતારે છે પોતાનું, આરતી ઉતરી ગઈ છે એની આરતી, ખેસ રાખો ડાબે જમણે. અરે ડાબે મૂકો જમણે મૂકો, એની આરતી જ ઉતરી ગઈ છે અને ખેસનું શું કામ છે? પણ મૂકે તો કદાક રહે નથી પાછું, ભલે મૂકો. એને વિધિ નિષેધ થતો શું સંબંધ છે જ્ઞાનીને? તામસિક રાત્સિક અને સાત્વિક ગુણથી એ ત્રિગુણ રહિત છે, નિર્ગુણી તત્વ થઈ ગયા છે, સાકાર પરમાત્માનું રૂપ છે. વેદાંતમાં છે નિર્ગુણી તત્વ, સાંખ્ય યોગ બધું એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. કુપોલદેવ બધું ખબર છે, પ્રભુ પૂર્વકમાણી બધું ભણીને આવ્યા છે. કુપોલદેવ શબ્દાતિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા નથી, પોતાની ઈચ્છા થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. પોતાને કંઈ ઈચ્છા જ નથી તો પછી મુંબઈ કેમ ગયા? પરણ્યા કેમ? કાશીન તેડી કેમ મુંબઈ આવી? તો ઈડર કેમ ગયા? પૂર્વકર્મના ધક્કે લખે છે 232ના મથળે, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, બીજાના કર્મને લીધે અને પોતાના કર્મ પૂર્વકર્મ લીધે ઋણાનુબંધે ભેગા થયા છે એ બીજાની ઈચ્છાએ વર્તે છે. એ જબક બાપે ચાલો વવાણિયા તો વવાણિયા, રવજી બાપે કે લગ્નની તેથી નક્કી થઈ ગઈ છે તારે આવવું પડશે, ધંધો છોડી દીધો ને આવી ગયા. લખે છે કે એ લોકો ઉતાવળ છે એને, તો કે જેમ ગણ્યું એમ. ચતુર્ભુજ બેચન લખે છે કે હું અહીંયા લક્ષ્મીની ગોઠવણમાં હતો એટલે લગ્નના પૈસા રવજી બાપા તો કમાતા જ નહોતા, પછી ચતુર્ભુજ બેચારે 500 રૂપિયા આપ્યા ઉધાર. અને કુપોલદેવ કહે છે રવજી બાપાને કે બધાને 300 સોપારી આપજો, એ જમાનામાં સોપારી આપતા લગ્નમાં. રવજી બાપા ખૂબો ભરી ભરીને આપે છે, ગુણ ખાલી કરી નાખી. એટલે કુપોલદેવે કહ્યું, રીસાઈ ગયા રવજી બાપા લગ્નના દિવસે, કે શું કરું? વિચરે ઉદય પ્રયોગ, એ લોકો ઉતાવળ કરે છે, હું તો પૈસાની ગોઠવણમાં હતો. કે ઠીક છે કે લક્ષ્મી બહુ વધે ને તો અંધાપો આપી દે, કંઈ જોવે જ નહીં, પછી કોઈની સામો બેરાશ, કોઈનું સાંભળે જ નહીં, મૌન પણ કોઈ બોલે હું જ કરે, જવાબ જ ના આપે પૈસા વધે એટલે. એટલે સારું થયું કે અમે છોડીને આવતા રહ્યા. પરિચ્છા રૂચારીને શબ્દભેદ નથી, એ લોકો નક્કી કરે એમ. ઋણાનુબંધે ભેગા થયા જ ને, કહે છે અહીંયા ઈશ્વર ઈચ્છા, હા, પોતાની ઈચ્છે થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિયે ઈચ્છેલો ક્રમ દોરીએ દોરે તેમ દોરે છીએ. એટલે કર્મની બેંકમાં જે જેમ છે એ ઋણાનુબંધ પૂરું થશે. એક ભેદ્યા નિયમ જગતનો પ્રવર્તક છે, એ કર્મ બાંધ્યા છે એ પ્રમાણે ચાલે છે. સારું છે ખરાબ છે એ વાત નથી, જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. એ ખરાબ પણ હોય વ્યવહારે, સારું એ હોય, યોગ્ય માનવામાં આવે. આમ જ એ સાહી હોગા, આમ જ થશે. મારે એમાં ગમો અણગમો રતિ અરતિ હર્ષક કરવો નથી. તો હર્ષક ન થાય તો શું થાય? જ્ઞાન હાજર થાય. કુપોલદેવ હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે, મન મરી ગયું છે એનું. આનંદજી મહારાજ તવનમાં લખે છે કુંથુનાથ ભગવાનમાં, મનડું કિમી ન બાજે એવો કુંથુજી, મનડું કિમી ન બાજે, થાકી ગયા પછી કુંથુનાથ ભગવાનની પ્રાર્થના કરીને કે યોગીઓ ભવ્ય ભવની સાધના કરે છે, મન કાબૂમાં આવતું નથી. ઉપાધો કરે છે એને સિદ્ધાંતનું જ્ઞાન તીવ્ર હતું આનંદજી મહારાજને,
પણ મન કાબુમાં નથી આવતું એટલે પછી થાકી ગયા તો શું ઓળંબ આપે છે ભગવાનને. મનડું દુરારાધ્ય તેવશ આણ્યું આગમતી મતિ આણું અંધ ઘન પ્રભુ મારું આણું તો સાચું કરી જાણું હો કુંતુજી ન મનડું કી મહિન બાજે. મેં શાસ્ત્રમાં વાંચ્યું છે આગમમાં કે મન કાબુમાં આવે કેવળ જ્ઞાન થાય, પણ મને કાંઈ એવું લાગતું નથી. ખરેખર આ વાત સાચી હોય કુંતુનાથ ભગવાને કે જાનની મારે મારું કાબુમાં લાવીને બતાવો તો ખરા કહેવા. થાકી ગયા અહીંયા કુપોલદુને શૂન્ય છે એ કોની પ્રાર્થના કરે ભગવાન? કુપોલદુ પ્રાર્થનામાં બેસતા હશે ત્યારે કોની પ્રાર્થના કરતા હોય? પોતાને જ. નિજપદ જીનપદ એકતા ભેદભાવ નહીં કાંઈ, આ ન સમજાણું લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. એ કહે છે અમે પરમાત્મા છીએ, 20મે વર્ષે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, સર્વ પ્રકારે એક જ નહીં બધી રીતે બધા એંગલથી જોતા હું સર્વજ્ઞ છું. એમ એ તો 20મે વર્ષે લખ્યું, એના હસ્તાક્ષરનો પત્ર છે અત્યારે. એ 27મો પત્ર હિન્દી લિપિમાં લખેલો છે. ચતુર્ભુજ બેચરને કહે છે આ રાખો સંભાળીને. ફરી વાર પાછા આવ્યા, બોલો પત્ર આપો તો, એટલે કાઢ્યો, લાલ પેનથી અંડરલાઈન કર્યું હું બીજો મહાવીર છું એમ લખ્યું છે હિન્દીમાં, મૂકી દો તિજોરીમાં સંભાળીને. પાછો ચતુર્ભુજ બેચર પરિચય નોંધમાં કહે છે, મને એમ કે પાછો માગો છો એટલે શું કરવાના છે, લઈ જશે કે શું? પહેલાં કે સાચવીને રાખજો, અંડરલાઈન કરી હવે રાખો કે પાછો, હજી છે આ મૂળ પત્ર. સાબિતી જોઈએ જ ને આપણે આગળ, તો સાબિતી છે તો અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. હજી આપણને પ્રફુલ્લિત ભાવ આવતો નથી. હૃદય પ્રયે શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તરૂપ રહે છે. એટલે પતાસું મૂકે કે કાળીજીરી કડવાણી મૂકે લીમડો સરખું જ છે, જાણે છે બધું. જ્ઞાનીનો ઉપયોગ આપણા કરતાં તીક્ષ્ણ હોય, સમયવર્તી ઉપયોગ હોય, પ્રતિભાસ કાંઈ નહીં. સરસ અને મનને નહીં પ્રસન્ન ભાવજો. આ ભાવના નથી ભાવી, એને તો છે જ. આ પતાસું મૂકો કે કારેલું મૂકો સરખું જ છે બધું. કે જે પાંચ ઇન્દ્રિયો શૂન્ય, મ્યુઝિક સંભળાય કે રડરડ સંભળાય, મોકણના ગીત સંભળાય, બધું સરખું જ છે. એને તો સ્પર્શ કરે તો સ્પર્શેન્દ્રિય કામેન્દ્રિય સેક્સ ખબર પડે છે આ શું છે. પ્રતિભાત નથી કાંઈ. કેમ? ગણે કાષ્ઠની પૂતળી કે લાકડાની સફેદ કલરની પૂતળી છે. નિરખીને નવ યૌવના લેશનો વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી કાળા કલરની હોય શ્યામવર્ણી તો કે કાળા કલરનું લાકડું છે, સીસમનું, આફ્રિકન હોય તો. ત્યાં કોઈ મિસ આફ્રિકન તો હશે જ ને, મિસ કેન્યાની કે કાળી હોય ને રૂપાળી હોય. અણીવાળું નાક છે તો ચાઇનામાં તિબેટમાં નાક છીબી હશે ને, નેપાળમાં ત્યાં મિસ થતી હશે ને, મિસ વર્લ્ડ એમ મિસ સ્ટેટ. લાકડાની પૂતળી લાગે છે સફેદ કલરની કાળા કલરની, એ નાક અણીવાળું હોય કે છીબું હોય એને શું મતલબ છે? વધારે રંધા મારો તો વધારે પોલિશવાળું થાય તો એમાં એનો શું ફરક છે? પ્રતિભાત નથી, પાંચ ઇન્દ્રિયો શૂન્ય પણ છે. સ્પર્શેન્દ્રિય મોજું જ છે, સ્પર્શ કરે છે. ધારશીભાઈ સોમચંદ માસુખરામ મનસુખ કિરતચંદ બધાની વૈયાવત કથન છે, લે કે એનો વેદોદય નાશ થઈ ગયેલો, નવડાવે ધોડાવે, ગુહ્ય ભાગોએ સાફ કરવા પડે ને, ઊભા થવાની તો શક્તિ નહોતી, અતિસાર થઈ ગયેલો, વારેઘડી સંડાસ જવું પડે 23-24 વાર, બધું પ્રવાહી જાડા હોય. મુંબઈથી થર્મોકોલનું બોક્સ મગાવેલું, અહીંયા મળતું નહોતું, એમાં જાડો રાખતા વારેઘડી ફેંક પરાઠવા ન જવું પડે એટલે. એમ મનસુખ કિરજન કહે છે, છગન નાનજી કહે છે આમાં સુગંધ આવે છે જાવંત્રીની કસ્તુરીની, તો તમને નવાઈ શું લાગે છે? એમાં છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં જીવ પહોંચે તો સુગંધ ન આવે? ગંધ તે સારો રહે કાંતિ પ્રસન્નતા, મતલબ નવાઈ શું લાગે છે? એટલે જ્ઞાનીના મળમૂત્ર થૂક મેલ લાળ પછી લબ્ધિ પ્રગટે, આમ ઔષધિ લબ્ધિ હોય, એ ચોપડે તો રોગે મટી જાય. સનતકુમાર ચક્રવર્તી આવ્યો ને વૈદરાજ ઇન્દ્ર રૂપ લઈને, તારે આ રોગ મટાડી દો, મારી આગળ દવા છે. તો મારી આગળ છે આ રોગ નહીં, ભવરોગ મટાડે એવી દવા હોય તો આપો. આપણે કોરોના મટાડવા હડિયું કાઢીએ છીએ પાલીતાણા, કેવી રીતે ફાયદો થાય? આ તો સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને, હૃદયના સ્પેશિયાલિસ્ટ, મો આંખના સ્પેશિયાલ, એમાં પાછું રેટાઇનાના સ્પેશિયાલિસ્ટ અલગ હોય, મોતિયાના અલગ હોય, ઝામરના અલગ હોય. આ સ્પેશિયાલિસ્ટ છે, આ ભાવરોગના સ્પેશિયાલિસ્ટ છે. બીજો રોગ હાથમાં ઝાલતા નથી કેસ,
આપણે બીજા રોગ માટે અહીંયા ગયા એટલે રોંગ નંબર લાગ્યો, કર્મ બાંધીને આવશે અને રોગ મળશે નહીં, વધશે. આ સાધના કરીને આવ્યો ને, આ એક જ રોગ હાથમાં લે છે, ભવ રોગનો. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ સ્પેશિયલિસ્ટનો જમાનો છે આ તો. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર જાણ. આ શું જાણ, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે ભવ રોગના. હવે બીજું કાંઈ માગશું આપણે શ્રીમદ રાજચંદ્ર પાસે, એટલે આશા જ ન કરી. એ વિતરાગ છે, એને કાંઈ વાંધો નથી. અને એ છેતરપિંડના ગુનાનો દંડ મળશે. જો 496માં પત્રમાં લખ્યું છે કે વિતરાગને કંઈ છેતરવાપણું નથી, આને દંડ તો મળશે જ, નિયાણું છે. આ શલાકા પુરુષ વાસુદેવ નિયમથી નરકે જ જાય, 63 શલાકા પુરુષનો એક જવું પડે, નિયાણાથી બન્યા છે. મને આમ કરીને આમ હજો સોદો કરવાની મને છે, ભક્તિ નહીં એ તો ભાડાયા જ છે, સેવા ફળિયા છે, વેપાર કરવો છે. કે ચાંદીનું છત્ર ધરાવું તો આમ થાય, અને ઘીના દીવા કરું તો આમ થાય. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતરૂપ છે, નહીં પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા. નહીં શું હવે, સમ્યક એકાંત, હું આત્મા છું, હવે નહીં શું. આમે જ્ઞાનીની વાણી નહીંમાં ઉદાસીન હોય, અજ્ઞાનીને નહીંનો આગ્રહ હોય. વિતરાગનો વાદ અનેકાંત વાદ છે. ગાય ધોળી જોઈએ ને, ગાય ધોળી પણ હોય ને કાળી એ હોય, ગાય કાળી જ હોય તો ગયા. નહીં પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી, કંઈ વાંચતા ચીજ સ્થિર રહેતું નથી. હવે શું વાંચે, એ સ્કૂલમાં બેસે તો કે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, તો વાંચે શું. એ કેટલીક વાર રિવિઝન કરે પછી. ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે, કોની ઈચ્છા, કર્મ જે હોય એ પ્રમાણે. પોતાને ઉપયોગ સહિત કાંઈ ઈચ્છા નથી થતી ખાવા પીવાની, પણ તૃષાવિદને ઊભી થાય તો પાણી પીવે, ક્ષુધાવેશને ઊભી થાય તો ખોરાક ખાય. સ્વાદ નથી ખાતા, આપણે ખોરાક નથી ખાતા, સ્વાદ ખાઈએ છીએ. જ્ઞાની સ્વાદ નથી ખાતા, ખોરાક ખાય છે. પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે છે, આટલો ફરક. એટલે કુપોદેવ સિદ્ધાંત મૂક્યો, સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ બરાબર છે. આંબેલ તો કહેવાય, એ 57 આઈટમની આંબેલ ન હોય, 1-2-3 દ્રવ્યની આંબેલ હોય, બાકી બધું નાટક. 1 કલાક જવામાં, 1 કલાક આંબેલ શાળામાં, 1 કલાક ઘરે, 3 કલાક એટલે ઘરે 20 મિનિટમાં ખાઈ લીધું હોત 3 દ્રવ્ય લઈને, અને જાપ કરતો જ ખાલી, મહાવીર 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 રાજ રાજ રાજ, તો વધારે ફળ થાય કે નહીં આપણને સમજાય છે, પણ પછી કોઈને ખબર ન પડે. હા, મેં આંબેલ કરી છે, મારી 13મી ઓળી છે, કોઈને ખબર ન પડે. પછી નહીં પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી, કંઈ વાંચતા તે સ્થિર રહેતું નથી. ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આપણે તો મન જ છીએ. ભાવ મન એટલે આત્મા. આત્માને કોઈ પણ જાતની ઈચ્છા થઈ, શુભ કે અશુભ, રાગ કે દ્વેષ, હર્ષ કે શોક, રતિ કે અરતિ, એટલે તરત જ એ પ્રકારની કાર્બન વર્ગણા આત્માના એક પ્રદેશ પણ દૂર નથી. બધા પ્રકારની કાર્બન વર્ગણા પડી જ છે. તરત જ એ પકડે, આત્માનું વીર્ય સ્ફુરમન થાય, એટલે શું થાય, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની સ્ફૂર્ણા વાઇબ્રેશન સ્ફુરાયમન થાય. તરત જ એ કાર્બન વર્ગણા પકડે આત્માના પ્રદેશોને, કશાયની ચીકાથી ચોંટે, એનું નામ દ્રવ્ય મન. હવે કર્મ બની ગયું જળ, રજ ચોંટી ગઈ, જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ, જળની ધૂપ એટલે રજ ચોંટી ગઈ, યથાકાળે ઉદયમાં આવે. યથાકાળે એટલે 2 ઘડીમાં આવે, તરત જ. એરંડ્યું લે તો કે બીજા ભાવે જુલાબ ન લાગે, અને અમુક કર્મ એવા હોય કે 1 લાખ વર્ષ પછી ઉદયમાં આવે, ત્રીજા ભાવે બની ગયું. અહીંયા મન શૂન્ય જ છે તો કર્મ ક્યુ બંધે, અકર્મ દશા છે. કુપોદેવ લખ્યું છે 321માં ને 913માં, અબંધ પ્રમાણે ગૃહસ્થ દશા જીવી રહ્યા છે. શુભ અશુભ કર્મની ધારા પ્રત્યે ઉદાસીન છે. આ ચરમસીમા છે અધ્યાત્મની સાધનાની. આપણે તો શુભની બહુ જરૂર છે. જ્ઞાની શુભ અને અશુભ પરિણામની ધારા પ્રત્યે ઉદાસીન હોય, એટલે અબંધ પરિણામે, એ તો સાધક મુનિની વાત છે. કુપોદેવ ગૃહસ્થ દશામાં અબંધ પરિણામે જીવી રહ્યા છે. એને વિરતિ ને અવિરતિ શું, વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને
तीव्र ज्ञान दशा मा क्या थी अविरति पामे थान जो ने विरति था कि अविरति था अविरति ने जगह क्या जे तीव्र ज्ञान दशा छे तो पांच इंद्रियो शून्य छे मन शून्य छे इने श्वेतांबर सफेद कपड़ो नहीं पहेरवु इने ये आग्रह नहीं कि हूँ नग्न थई जाऊँ इने कई गुरु नहीं थवू इने तीर्थंकर नहीं थवू हवे कई इच्छा छे इने क्यों बंद पड़े हवे त्रीजा भवे बंद पड़े सभी जीव करू शासन रहे तीर्थंकर थवू पड़े इने कई इच्छा ज नहीं तो क्यों बंद पड़े हवे इने कई बंद न पड़े तो क्या जाए कर्म कई न होय तो शुभ करे फल भोगवे देवादि गति में अशुभ करे नरकादि फल कई न होय तो ये शुभाशुभ चेतता उपजे मोक्ष भाव जेम शुभाशुभ कर्म फल जाण्या सफल प्रमाण एम निवृत्ति सफलता माटे मोक्ष सुजाण ए सुजाण डाया भणेला એટલે મોક્ષ છે એ છે જ નહીં તો હિસાબ બાકી ચોગતી ચોપડા ચવનને ચૂકવી દીધા જાણે મન શૂન્ય છે મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે એક પ્રકારે પૂર્ણ ગેલચા છે એક પ્રકારે તે ગેલચા કંઈક છુપી રાખીએ છીએ ઉપયોગ જાય ત્યારે પાઘડી માથે મૂકવી પડે ઝવેરી બે રીતે ધ્યાનમાં કોઈ પૂછે શું ભાવ છે રેચન મહેતા તો કે હું આત્મા આત્મા એમ બોલાય ત્યારે ભાવ કેવો પડે ને એટલે કે ગેલચા છુપી રાખવી પડે છે અમે વ્યવહારમાં છીએ બધે ભાગીદાર છે સાથે મોતીનો ભાવ પૂછવા આવે મોકલી દીધા રંગૂન તો કહેવાય હું આત્મા છું એમ બોલાય ત્યારે કહેવું પડે ને હા કે ના એ તો ગેલચા ગાંડપણ લાગે ને કે ગાંડપણ જ છે પણ એ ગાંડપણ અમે ગેલચા છુપું રાખીએ છીએ કેમ કે સંગ નથી સ્વભાગભાઈ તો વાત કરે ઈડર લઈ ગયા પછી એને એ રેવાશંકરભાઈને આવી વાત કરે તો એને તો રસ જ નથી અહીંયા આત્માની વાત સાંભળવાની પાણ નથી ગોપાલદેવજી જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે યોગ્ય વર્તે છે કે અયોગ્ય એનો કોઈ હિસાબ રાખ્યો નથી એ રેવાશંકરને શું લાગશે એને જે લાગે એ પણ હું આત્માનો આનંદ મૂકીને બહાર આવું આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય આદિ પુરુષ એટલે મોક્ષ શુદ્ધ આત્મા પરમાત્મા સર્વાત્મા હરિ ઈશ્વર આદિ પુરુષ વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષ આદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે આત્મા આત્મામાં જ રમણતા કરે પછી મોક્ષ નામનું ક્યાંક પદ એ શા માટે ઈચ્છવું છે આત્મા આત્માથી બહાર નીકળે તો ક્યાંક ઈચ્છે ને સ્થિર હું મારા આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયું છું સમાઈ ગયા છે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજે મહાશાંતિ આનંદ નામે હવે બહાર કેમ નીકળે એટલે કે મોક્ષ આદિ પદાર્થનો આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી આ નીકળતે વધારે જોઈએ છે આ વાત કોકને કરું કોઈ સ્વભાગભાઈ જેવા સામે બેઠા હોય તો આત્મા આત્મા આત્મામાં જ રહેવાય અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ આમ કરવાથી અખંડ ખુમારી પ્રવે એમ નિશ્ચલપણે જાણીએ છીએ કે એમણે ભાગી જાય તો ખાલી આત્મા જ રહે પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે એ સર્વનો દોષ અમને છે કે હરિને છે એનો નિશ્ચય નથી કેવી રીતે થાય નિશ્ચય 504માં લખે છે સ્વભાગભાઈ કહેતા તમે બધું પડી મેલું ને તો હું ને ગોસોળીઓ સાથે આવીએ દીક્ષા લેવી પછી કહેતા કે કરો ને તો હું ભભક જોતો જાઉં એટલે કૃપાદેવ કહે છે કે જો અત્યારે મેં અધવચે છોડી દઈએ ધંધો રેવાશંકરભાઈ એમ કે ને આ મધદરિયે છોડી દીધા અમને કશાયનું કારણ થશે અત્યારે અમે આ દશાએ પાંચ ઇન્દ્રિયો શૂન્ય છે હૃદય શૂન્ય છે મન કાબુમાં નથી વિચરે ઉદય પ્રયોગ છે કાંઈ ઈચ્છા જ નથી એને એટલે આને વિસ્તરસા પરિણામ કહેવાય જે સિદ્ધના જીવને હોય આત્માના સહજ પરિણામ જેમ છે એમ શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં સ્થિર વહે શુદ્ધતા મેં કેલી કરે અમૃતધારા વર્ષે 475મો પત્ર આ વિસ્તરસા પરિણામ કે અત્યારે મેં રેવાશંકરને કહેશું કે અમે વયા જાય છે અધવચેથી એ મિટિંગ કરશે 25 રઘુજી બાપાને ખબર પડશે એ મિટિંગ કરશે રાયચંદના છોકરાને કોણ સાચવશે મની ઓર્ડર કર મારે દૂધનું બિલ આપવું છે પૈસા મારે તમાકુ લેવું છે મહિને મહિને કૂપોદો મની ઓર્ડર કરતા હતા સમજાવવો પડે ને બાપાને દેવામાં તો પોક મૂકે તો સમજાવવો પડે ને એટલે કે અમારા વિસ્તરતા પરિણામમાં હાનિ પહોંચશે અમારે એ આત્માનું પરિણામને ચૂકીને ઉદીર્ણા કરીને કંઈ કરવું નથી કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી 415માં કહે છે રેવાશંકરનું પૂર્ણ ઋણ ચૂકવીએ છીએ સ્ત્રી જે છે તેની સાથેનું ભૌગોલિક કર્મ ચૂકવીએ છીએ જે 24માંથી 22 તીર્થનગરે ચૂકવ્યું અને કુટુંબ આદિનું જે ઋણ છે પહેલાં
એ ચૂકવી દે છે, આ દેવું પતી જાય. એટલે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં પૂરું થઈ જશે, એટલે ફરીવાર અહીંયા આવવું ન પડે. જગતમાંથી જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે વિષ તથા પરિણામને હાનિ પહોંચ્યા વગર આપી દઈએ, એટલે ફરીવાર અહીંયા આવવું ન પડે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખવા છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મા શાંતિ આનંદ ધામે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હજી તો આખો છેલ્લો પેરાગ્રાફ બાકી રહી ગયો, સમય નથી. એમાં આઠ વાર કહે છે કે હું ભગવાન છું. આજે શું કહે છે? મારે વાંધો નથી, પણ થાકી ગયા હશે કોઈ. પ્રમુખને પૂછી જોઈએ આપણે. ના ના, પ્રોગ્રામ નથી, પ્રોગ્રામ એક જ છે, કોપોજોના ગુણગ્રામ ગવાનો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આમાં વચમાં તો ઘણું કહે છે, પણ આપણે છેલ્લો પેરાગ્રાફ આવીએ. વચમાં એક ખાલી શબ્દ છે, લખે છે, અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. અહીંયા તો તરત તૈયાર હોય. અહીંયા બાળ મંદિર કેજીના સ્ટુડન્ટને એકડો બગડો એબીસીડી શીખવાડવા માટેનો ટાઈમ નથી. અહીંયા તો 95 ટકાથી વધારે હોય તો એડમિશન ફોર્મ મળશે, અને 99 ટકાથી વધારે હોય તો એડમિશન મળશે. 95 થી નીચે એડમિશન ફોર્મ આપતા જ નથી, એટલે પૈસા ખર્ચતા નહીં. કે અમારી દશા મંદ જોગને લાભ કરે એવી નથી. એટલે સ્વભાગભાઈ કહેતા હતા, દીપચંદજી મહારાજને કહો ને, લીમડીના ઠાકોરને કહો ને, ગોશળિયાને ઊંચી પહેરી ચડાવો ને. અહીંયા તો તૈયાર હોય તો, જુરતો હોય, 17.5 વાર ગરજ હોય, મારે જોઈએ છે જોઈએ છે જોઈએ છે, તો અમે સામે કરીને આવશું. કે પ્રભુજીને 6 પદનો પત્ર સમજાવવા મુંબઈથી સુરત આવ્યા. સ્વભાગભાઈ ખાલી કહ્યું કે ગવાય એવું લખો, તો એક કલમે આત્મસિદ્ધિ લખી, પાત્ર છે. મંદજોગને લાભ કરે એવી દશા નથી, તો કેવી દશા છે? છેલ્લો પેરાગ્રાફ, પ્રભુની પરમ કૃપા છે એટલે કર્મ, એ સમ્યક દર્શન. ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું? સર્વગુણાન સમ્યકત્વ, અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું એને સમય માત્રમાં જાત્યંતર કરીને ભવ નિરૂતિત કર્યું, એ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન. નમસ્કાર. પછી તો દશા આગળ વધે, બેફાટ સમકિત થાય. એટલે આ તો સંવંત 1947ની વાત છે, પછી તો ઠેઠ 57 સુધી જીવાય. 10 વર્ષ આ દશામાં જીવ્યા, બેફાટ આત્મા અનુભવાય, અને પછી 10 વર્ષ જીવ્યા હોય, કઈ દશા હોય એની? એટલે કહે છે, પ્રભુની પરમ કૃપા છે એટલે આત્માનો અનુગ્રહ છે, એટલે અમે અમારા ઉપર રાજી થયા છે એમ. હવે કંઈ કરવાનું બાકી નથી. કાંઈ અમને કોઈથી ભિન્નભાવ રહ્યો નથી, બધા આત્મા જ છે. કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી. એટલે કોને? આ દીપચંદજી મુનિની વાત કરે છે કે મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. કોણ? દીપચંદજી મુનિ નહીં, આપણે બધા. કે આત્માર્થ ન મળે એ ભક્તિ સત્સંગ ધર્મ સમજીને આપણે નાચીએ કૂદીએ છીએ રંગ રાગમાં. એટલે હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં આપણે બધા પડ્યા છીએ. પછી કેવી રીતે પ્રસન્ન થાય ગોપાલદેવ? પછી તીર્થંકર કેવી રીતે પ્રસન્ન થાય? ક્યાં તીર્થંકરે કહ્યું કે મારો જન્મદિવસ આવે તમે નાચજો નવા કપડાં પહેરીને? આંબેડકરે તો બરાબર છે, દેહ છોડી દીધો તો દુઃખ થાય તો આંબેડકરે કે ગુજરી જાય તો? આ જે જન્મ કલ્યાણક હોય કે દેહ નિર્વાણ કલ્યાણક હોય, બધું સરખું જ હોય. એ જ મેનુ, એ જ કપડાં, એ જ ઘરણા, એ જ નાચગાન, એ જ ઢોલ, એ જ શરણાઈ. આ વિવેક વિકળતા છે ને. કાર્તિકી પૂનમ હોય કે ચૈત્ર વદ પાંચમ હોય, ચૈત્ર સુદ 13 હોય કે ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક હોય, દિવાળીનો દિવસ હોય, બધું સરખું જ. તો ભક્તિ કેવી રીતે ફળે? કોઈ ઘરમાં ગુજરી જાય કે કોઈને લગ્ન હોય તો સરખું હોય છે વાતાવરણ? નહીં, વિરહનો તાપ કેવી રીતે થાય? આ યોગ મળેલો વયો જશે હાથમાંથી, આમ બધા કરે છે કરવામાં રહી જાય છે. તો અંતિમ સંદેશ આપ્યો ગોપોદરે છેલ્લે છેલ્લે, લખી નહોતા શકતા. એટલે શું કહ્યું? રેવાશંકર જગજીવન અને વિનયચંદ દફતરી એવા બધાને કહે છે, લખો તમે. અંતિમ સંદેશમાં કહે છે, વિષય વિકાર સહિત જે રયા મતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ. તેને એટલે આપણને યોગ અયોગ થશે. આ તેને એટલે કોઈ ત્રાયતની વાત નથી, આપણી વાત છે. આ એને અંદર આવ્યા જ નથી, એને તો એની વાત જ નથી કરતા આપણે.
આ તો એમ કહે છે કે અમે શ્રીમદ રાજચંદ્રને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, માનીએ છીએ, એની વાત છે આ પ્રતિક્રમણ. 14 સુધી ખમ્મન નથી, સંવંતરી સુધી, હમણાં જ કરવું પડે. આજની ઘડી રળિયામની, કાળે કોણ દીઠી છે. હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજ જ્ઞાન તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા મુમુક્ષુની દશા નથી. બીજ જ્ઞાન થઈ ગયું છે તોય આગળ નહીં વધે, તો આપણે તો મુમુક્ષતાના ઠેકાણા નથી, તો આપણી કઈ દશા? આ તો સંગીત ખુરશી છે, મ્યુઝિકલ ચેર, એક જ જણ બેસે છેલ્લે. હવે ક્યારે નંબર લાગે આપણો? પણ નાસીપાત નથી થવાનો. એ નંબર એકનો હોય ને એ હું પોતે એમ ગણવાનું પાછું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ક્યાં આ એક જ ખુરશી છે તો બધા વયા જાય તો એક ખુરશી કરતા એમ નહીં, એક એક કરતા અનંત જીવ મોક્ષે ગયા, સિદ્ધ અનંતા સીજ્યા રે એક એક કરતા કરતા. તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મનુષ્યોની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. કયું સિદ્ધાંત જ્ઞાન? હું શરીર નહીં પણ આત્મા છું, તો એ પ્રમાણે વર્તન કરવું જોઈએ ને. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. આત્મા ખાતોય નથી, પીતોય નથી. લાવો 11 વાગે રાત્રે આઈસ્ક્રીમ એમ ચાલે પછી? તો ખાતોય નથી, પીતોય નથી, તો ઈંટના ટુકડા કેમ નથી ખાતો રાત્રે 11 વાગે? આત્મા નથી ખાતો ને, તો પથરા ખા, આઈસ્ક્રીમ શા માટે ખાજો? તારી નિશ્ચય વાણી છે ને આમાં વાપર. નિશ્ચય વાણી વાપરી સાધન તજવાનો એ નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા છે. એ કહેવાનું બાકી રાખ્યું જ નથી ગોપોલદેવે. આ ગણિત શાસ્ત્રની બુક છે, આ ટીલા ટપકન નહીં. હવે આપણે હરિ ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો આ જ્ઞાન અમે પ્રગટ કરશું. એટલે એવો ઉદય હશે તો અત્યારે મહાવીરનો મૂળ માર્ગ ચારેય દિશામાં અમે ફેલાવશું. જેટલું થાય એટલું કર્યું. વિશ્વમૂર્તિ લખેલું સત્યાવીસ માં જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. કાળજામાં કંઈક બીરા કોડજો. નવપધ્યાનીની વૃદ્ધિ કરવી છે. મારા વતી વીરને નિશંગ સમજો. એ કૃપાલદેવ ભગવાન મહાવીરને ન ઓળખે બીજો કોણ ઓળખે? હારે હારે રહ્યા છે તો ચેલા તરીકે. હવે આગળ જે પેરેગ્રાફ બાકી હતો એ 8 વાર કહે છે. 680માં પત્રમાં કૃપાલદેવે 8 વાર કહ્યું છે કે હું ભગવાન છું. આ પત્રમાં કૃપાલદેવ લખ્યું છે હું 8 વાર કે હું ભગવાન છું. અમારો દેશ હરિ છે. કૃપાલદેવ ક્યાં રહે છે? વવાણિયામાં, મુંબઈમાં, આત્મામાં. જ્ઞાનીનું ઘર કયું? સમભાવ, અવિષમ આત્મ ઉપયોગ. એ લખીને આપ્યું છે અવિષમ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મળતું નથી. વચનામૃત 329 ભર જુવાની લખીને આપ્યું છે. એટલે અમારો દેશ હરિ છે, અમારી જાત હરી છે. તમે કેવા છો? વૈષ્ણવ છો, જૈન છો, શ્વેતંબર છો, દિગંબર છો? અમારી જાત કઈ? હરિ એટલે આત્માની, શુદ્ધ આત્મા. આત્માને જાત હોય એટલે અમે કોણ છીએ? જાતે અમે ભગવાન પરમાત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, મુક્તાત્મા છીએ. સિદ્ધના જીવોને જાત કઈ હોય? મુક્તિપણું, મુક્તાત્મા. અમારી જાત હરિ છે. 209માં પત્રમાં લખ્યું છે કે અમે જ્યારે સત શબ્દ વાપરીએ, પરમ સત વાપરીએ, હરિ વાપરીએ, ઈશ્વર વાપરીએ, આનો અર્થ પરમાત્મા સિદ્ધાત્મા સર્વાત્મા થાય છે. વિકલ્પ કરવો નહીં. 209માં ખુલાસો કર્યો છે. એટલે આગળ પાછળ જે લખ્યું હોય ને એનો જવાબ અંદર જ છે. કાંઈ અર્થ ગોતવાની જરૂર જ નથી. કાંઈ આ જ ગાઈડ છે ને, આ જ ટેક્સ્ટ બુક છે, આ જ ડિક્શનરી છે. અમારી જાત હરી છે, અમારો કાળ હરી છે. સમયસાર એમ કહેવાય. સમયસાર એટલે આત્મા, એક સમયનો સાર. એક પ્રદેશ, એક પ્રમાણનું, એક સમયનું જ્ઞાન થાય એને કેવળી કહેવાય. સમયનો સાર એટલે સમયસાર જે ગ્રંથ છે ને, એટલે આત્મા વિશે વાત છે. સમયસાર કૃપાલદેવ જીવતો જાગતો સમયસાર છે. એટલે કે જે અમારો કાળ હરિ છે, અમારો દેહ હરિ છે. ભગવાનને પરમાત્મા દેહ હોય, દેહ ન હોય તો 20 તીર્થંકરને છે કે નહીં? તો સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ આપણે નમોથોણુંમાં, એ શુદ્ધ આત્મા ઓળખીને કરીએ છીએ. આપણે તો સિમંદર સામેની કલ્પના કરીએ છીએ ને, મૂર્તિ સામે ઉભા રહીને કે આમાં હોય તો. કોને નમસ્કાર કરીએ છીએ આપણે? દેહને. તોય વાંધો નથી, એ સાકાર પરમાત્મા જ છે. આપણે પાલિતાણા સમજશીખર જે આમ કરીએ કે નહીં, તો જમીનને નમસ્કાર, જમીનને નમસ્કાર કરીએ છીએ ને. એ જમીન છે. ભાવ શું છે આપણા? કે ત્યાં તીર્થંકર ભગવાનના પગલાં પડ્યા છે, આદિનાથ ભગવાનના. ત્યાંથી 20 તીર્થંકર મોક્ષે સીધાવ્યા છે. આપણે તો ચામડાની આંખ છે પણ આપણા ભાવ તો એ છે ને. એટલે કે અમારો દેહ છે, આ એ સાકાર પરમાત્માનું રૂપ છે. તમારી આગળ ઓલી આંખ નથી. આમ તો ઓલી આંખથી જોવાનું છે પણ ઓલી આંખ ક્યાં છે? આપણે
એ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત 258 આંખથી જોવાની વાત જ નથી, પણ શું કરું ત્યાં સુધી, ત્યાં સુધી એના આશયે ચાલીએ તો આગળ જતા ઓલી આંખ મળશે આપણને. અંતરદૃષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય, પણ અત્યારે ઓલી આંખ નથી તો શું કરવું? તો આ દેહધારી પરમાત્માના દર્શન કરો. મૂર્તિમાં જીવ હોય, પથ્થરની, પંચધાતુની, સોનાની, આ સજીવન મૂર્તિ છે. મોક્ષ દેખાય, પ્રતિક્રમણ આવે જ ને, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી, મોક્ષ દેખાય ક્યારે? આ દેખાય એવો મોક્ષ છે, મૂર્તિમાન મોક્ષ. દેહધારી પરમાત્મા, આ બધા શબ્દો કુપોલ દે 249માં લખ્યું છે, મૂર્તિમાન મોક્ષ. 223માં લખ્યું દેહધારી પરમાત્મા. આ સાકાર પરમાત્માનું રૂપ સ્વભાવભાઈ ઓળખી ગયા. લખે છે સાકાર રૂપે અમને હરિની પ્રાપ્તિ થઈ. કુપોલ લખે છે 250માં, સાકાર રૂપે હરિની પ્રાપ્તિ હું સાકાર પ્રત્યક્ષ દર્શન તરીકે લેખું છું. સ્વભાવભાઈને પ્રત્યક્ષ સંકેત થયું, કુપોલને ઓળખી ગયા, જ્ઞાનીને ઓળખે જ્ઞાની. મને સંકેત થયું હશે કે નહીં, હું શ્રીમદ રાજાને ઓળખી જાઉં એટલે એમ સંકેત. શિંગડું ન ઉગે કાંઈ, એ ઉડવા ન માંડે કાંઈ, ઉડતો હોય તો મદારી હોય, શીખી જાય ને ઉડવાનું ધર્મને લઈને. આગલા ભાઈ કાગડો થાય પછી 11મેથી પડે નીચે, એમ લખ્યું છે. આ જ્ઞાનીનું લક્ષણ જ નથી, ચમત્કાર બતાવી યોગના પ્રયોગો સિદ્ધ કરે યોગીનું લક્ષણ નથી. 260મો પત્ર. કુપોલ તો કહેવામાં કે બાકી જ નથી રાખ્યું, એટલે કોઈ ચમત્કાર કરતો હોય બાવો, સંન્યાસી, સાધુ, સાધક, દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું, નહીં તો મિથ્યા તો ગાઢ થશે અને સમકિત હશે તો વમાઈ જશે. કાર્તિક અનુપરીક્ષામાં લખ્યું છે 163માં પાના ઉપર, 800 વર્ષ જૂનો ગ્રંથ છે. પ્રભુશ્રીજીને અને બીજાને વાંચવાનું કહેતા કુપોલદેવ, નિવૃત્તિમાં વાંચજો. સાધુને દીક્ષા લીધા પછી નિવૃત્તિ છે ને 24 કલાક, મુંબઈમાં નહીં, સુરતમાં નહીં, વડવા ને રાળદ ને ત્યાં કે વાંચજો પછી એકલા હો ત્યારે. એમાં લખેલું છે કે આ જગ્યાએ વંદન નમન સેવન તો દૂર, એ ઉતરે હોય ત્યાં ન જવાય, એમ લખ્યું છે. કુમાર સ્વામી દિગંબર મુનિ 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવ્યા, કુપોલદેવ ઉલ્લેખ કરેલો છે. સાથે સમનભદ્રનો ઉલ્લેખ કરેલો છે, ધુરંધર દિગંબરી આચાર્ય, કે વંદન નમસ્કાર તો દૂર રહ્યા, એ ઉતરે હોય ત્યાં ન જવું તમારે, ને મિથ્યા તો ગાઢ થશે. જૈન સાધુએ જ કહ્યું છે. પાછું અમારો દેહરી છે, આ સાકાર પરમાત્મા રૂપ, નમસ્કાર કરવા છે પ્રભુજીને, કોઈ તમારે ધ્યાન કરવું છે. કોપાલદોનું ધ્યાન કર, આત્મા છે કે શુદ્ધાત્મા છે, આ સાકાર પરમ અમારો દેહરી છે, અમારું રૂપ હરી છે. હરી દેખાય? આ તો રૂપાતીત છે, દેખાય કેવી રીતે? પણ મારે જોવા છે ભગવાન, જોઈ લે. ત્રિભુવન માણેકચંદને કહે છે ખંભાતના ભાઈ, કે ત્યારે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, પાસળા બતાડે છે. આપણે દેરાસરમાં જે મૂર્તિ જોઈએ છે તો શિલ્પીની કલ્પના છે. 12.5 વર્ષના દીક્ષા પર્યાયમાં 249 દિવસ ખાધું હોય તો ગલગોટા જેવા ગાલ હોય મૂર્તિમાં હોય, એણે 249 દિવસ ખાધું છે. અને એ બી મળે એ અભિગ્રહ ધરીને, અડદના બાકડાનું પાણું કરે, એમાં ગલગોટા જેવા ગાલ થાય? છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, અમારો દેહ હરી છે, આ અમારું રૂપ હરી છે, આ આ મહાવીર સામેનું જોવા છે, આ મહાવીરનું રૂપ છે. આ એણે કીધું હું બીજો મહાવીર છું, એટલે કહે છે અમારું રૂપ હરી છે. નડિયાદના કુવા આગળ ગયા, ભગવાન મહાવીર આટલા ઊંચા હતા કે 6 ફૂટ, અને આવા અવડ કુવા પાસે બેસતા હતા. રાયણના ઝાડ નીચે બહુ વાર સમો વસર્યા છે, કે વસોમાં કહે છે રાયણનો ઝાડ આવ્યું, એટલે કે આ રૂપ હરિનું. મહાવીર કેવા હોય, મહાવીર આવા હોય, એટલે કુપાલદેવની અંતરંગ ચેષ્ટા જોઈએ આપણે તો મહાવીરની ચેષ્ટા ખબર પડે આપણે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું પડે. એની આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ જાય તો આપણને સંકિત થાય. 6 પદના પત્રનો છેલ્લો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, જે સિદ્ધાંતનો બોધ છે. તે સંકિત કેમ થાય? એની ચેષ્ટા ઓળખીએ તો, તેના આત્માની ચેષ્ટાના વિશે આપણી વૃત્તિ જાય. આ રૂપ છે શ્રીમદ રાજ્યનું, હરિનું, ભગવાનનું રૂપ. અમારું રૂપ હરિ છે, અમારું નામ હરિ છે, ભગવાનનું નામ લેવું છે. રાજ 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 બધે રાયચંદ વીર, એણે તો કહ્યું છે હું રાજચંદ્ર રાય વીર છું, હું બીજો મહાવીર છું, એટલે રાજચંદ્ર બોલ્યા એટલે મહાવીર થઈ ગયું ને. એટલે અમારું નામ જ હરિ છે એનું, રાજ બોલવો એટલે ભગવાન નામ આવી ગયું એમાં, લોગસ બોલવો છે. રાજ સહજ આત્મ સ્વરૂપ છે એટલે 24 તીર્થંકર આવી ગયા રાજ બોલવો એટલે.
ઓલો 24 પાસે ભૂલ થાય નામમાં, રાજ બોલો એટલે 24 તીર્થંકર આવી ગયા. પણ આ તો જીવતા છે, સાકાર પરમાત્મા છે, એટલે 20 તીર્થંકર વિહરમાં આવી ગયા, મહાવિદેવાળા 2 કરોડ કેવળી આવી ગયા. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ રાજ બોલો ને, એટલે આખું પહેલું બીજું ત્રીજું નમોથુણું આવી ગયું, લોગોસ આવી ગયો, નવકર મંત્ર આવી ગયો. કે નમકર મંત્રની પંચ પરમેશ્વરી બધા સહજ આત્મ સ્વરૂપ જ છે. એ તમે લોગસની બધું બોલો ને, હું ખાલી સહજાનું બોલું, હું ક્યાં સર્વ સીધે પહોંચી ગયો, તમે હજી તૈયારી કરતા હો, ધોત્યનું પાટલી બરોબર કરતા હો, નમો થોડું બોલવા માટે ઉબડક વગર બેસવા માટે. આ તો સમજાવવાની શૈલી છે ભક્તિરૂપ. અમારી દિશા હરી છે, મોક્ષ તરફ આગળ વધવું છે. શ્રીમદ રાજચંદ્ર મોડું કર, મોક્ષ તરફ ધસી રહ્યા છે. વાયુ વેગે નહીં, ગાંધીજી તો બિચારા કેટલું માપે, ઉપમા તોછડી પડે. ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યર્થ. ફાયલાને મોમોક્ષું ન માપી શકે તો લખે છે, સાકરનું શ્રીફળ બધા વખાણ્યું છે 180માં, અહીં અમૃતની સચોડી નારિયેળી છે. સાકરનું તો શ્રીફળ ખાલી મીઠું લાગે, આ તો અમર કરી દેશે. નારિયેળ નહીં, નારિયેળની ગોટલી ચોટલી, પાંદડા ડાળખા કાચલી ચોટલી, બધું જ અમર કરી દેશે તને. અમૃતનો સાગર છે આ, 680માં લખ્યું આ. એટલે કહે છે દિશા એ બાજુ મોઢું કર, કઈ સ્પીડે જાય છે મોક્ષે. 313માં લખ્યું, સમયે સમયે અનન ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. એટલે એક સમયે જે દશા છે આત્માની, એના બીજા સમયે, એટલે કેટલો વખત, આંખના પલકારામાં અસંખ્યાત જાય એનો એક ભાગ, એટલે 1 ભાગ્યા અસંખ્યાત, 1/ અસંખ્યાત. એટલે એક સમયે જે દશા છે, એક સેકન્ડે નહીં, એક સમયે, એના પછીના સમયે અનંત ગણી દશા છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે એવી દશા છે. આ ગણવા બેસીએ ને અનંત અનંત, તો લમણા દુખે, નંતા નંતા થઈ જાય પછી અનંતમાંથી. વર્ગ નહીં, ઘન નહીં, અનંત રેષ્ટુ અનંત. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે કે, એટલે એ તરફ ધસી રહ્યા છે. એટલે શ્રીમદ રાજચંદ્ર જોયું, આંકડો ભરાવી દીધો, એટલે એન્જિન જાય તે બધી 24 ભોગી જાય ને મેલ ટ્રેનની, એ મોક્ષે જશે, આપણે પાછળ લઈ જશે આપણે. એની દિશા હરી છે, ભગવાન છે, એનું સર્વ હરી છે, બધું જ હરી છે. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી. એના મન વચન કાયાના બધા યોગો બધું હરિ જ છે, હરિમય છે. મન શૂન્ય છે, કાયા છે જ નહીં, બાકી બધું એ આત્મા, સહજ આત્મા સ્વરૂપ, શુદ્ધાત્મા. એ તો મોક્ષ છે, આ મૂર્તિમાન મોક્ષ છે આ. એટલે અમારું બધું જ હરિ છે, તેમ છતાં વહીવટમાં રહે છે, એની ઈચ્છાનું કર્મ છે આ ભોગવલી. તો નેમિનાથ ભગવાન જાન લઈને ગયેલા જ ને પરણવા માટે, છેલ્લી મિનિટે નહીં બેડલ્યો, તોરણથી રથ ફેરી ગયા. એમાં નેમિનાથ ભગવાન શું છે, ગયા ઉદય પ્રયોગ હતો, તો જાન ફેરવી લીધી, ઉદય પ્રયોગ હતો, તો પછી માથા પછાડે છે. કોણ? રાજુલ, છૂટા વાળ રાખીને અષ્ટ ભવંતર વાલી મુજ મંદરાવાલા. હવે પતી ગયો હિસાબ. કુપલદેવ કહે છે, અમને રાજેમતી જેવો યોગ આવો, અમે માથા નહીં પછાડીએ, અમને લગ્ન નક્કી કરીને કોઈ વયો જાય તો. અમને ગત સુકુમાર જેવો યોગ આવો, કોઈ સગડી મૂકે માથામાં, અમે હલશું નહીં. કેમ? રાગને દેશ વયા ગયા છે, અમે પૂર્ણ વિતરાક છીએ. એટલે આ ભગવાનનું સાકાર રૂપ જોવું હોય, રાજચંદ્ર જ, ઋષભનાથ ભગવાન એટલે ઋષભરાજ, મલ્લિનાથ ભગવાન એટલે મલ્લિરાજ, કુંથુનાથ ભગવાન એટલે કુંથુરાજ, મહાવીર સ્વામી એને તો કહ્યું છું બીજો મહાવીર. એ પહેલાં મહાવીર તો ક્યાંય પહોંચી ગયા, હવે એને મન વચન કાંઈના યોગ નથી કાંઈ. કે હું બીજો મહાવીર છું, તો હજી આકાશમાં ભગવાન ગોતવા છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત ના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરુ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું, વંદના વિધિ એ કરું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.